दीने पूर्वार्ध मंदिर प्रसारिण सरो मनोकामना जिद्यर्थे अर्चित दीने सप्तम दीने श्री वाग्मेश्वर श्रीमद् भागवत देवतानां पूजना परिपूर्ण अस्तु परिपूर्ण बोले द्वारे गादी जगी भागवत स्वरूप महान की सर कटे क्या Thank you.
चिक्टस।
वदनान लावतार सर्वान्नाय संचार वैष्णवान्नाय प्राचुर्य प्रकार श्री बिल्व मंगलाय सांप्रदायिकार्पित साम्राज्यासन अखंड भूमंडलाचार्य चूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांश भूषिता मूर्ति पदवाद्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाज्य मार्तंड षड्दर्शन सिंहासनाधीश्वर श्री राजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तमाम। Thank you.
अज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाकया चक्षुरुन मेलितम येन तस्मै श्री गुरुवे नमः। अत्र उपस्थित पूज्यपाद श्रीमद् जगद्गुरु वल्लभाचार्य प्रागट्य पीठाधीश्वर पूज्यपाद गोस्वामी 108 द्वारकेशलाल जी महाराज श्रीना पुनीत पावन युगल चरणारविंद मां दंडवत प्रणाम करी आचार्य पीठ पर विराजमान थवा माटे करबद्ध विनंती करिए। श्री वल्लभाधीश प्रभुर्नन्द कुमारो
Oh, sweet.
साईं जी परम दयाल की जय। श्री भागवत भगवान की जय। समग्र भगवत गुणगान सत्संग ना मुख्य मनोरथ श्री दिलीप भाई किरण भाई जतीन समग्र साहब परिवार जे प्रतिवर्ष जन्मदिवस निमित्त खूब सुंदर आयोजन करी ने द्वारकाधीश प्रभु ने लीला गुणगान श्रवण करेवा वल्लभ पुष्टि परिवार और कीर्तनकार मित्रों आप सब वल्लभ चरणों अनुरागी भगवती वैष्णव निकुंज नायक श्री नाथ जी ने निकुंज नायक श्री द्वारकाधीश प्रभु बने ना लीला चरित्रों नो अवगाहन अपने करी रहा छे। श्री गुसाई जी प्रभु चरण नित्य लीला में पधार्या बधा जीवो सूना थई गया કેટલાક કૃપાપાત્ર જીવોએ તો શ્રી ગુસાઈજી પ્રભુચરણના લીલામાં પધારતા જ પોતાના દેહ પણ છોડી દીધા। શ્રી ગુસાઈજીના નિત્ય લીલા પ્રવેશના બરાબર 5 વર્ષ પછી શ્રી ગુસાઈજીના દ્વિતીય પુત્ર શ્રી ગોવિંદરાયજી અને એમના પુત્ર શ્રી કલ્યાણરાયજી શ્રી ગુસાઈજીના પ્રથમ પૌત્ર થયા। એમને ત્યાં વિક્રમ સંવત 1647ના ભાદરવાવત પાંચમના શ્રી હરિરાય પ્રભુ ચરણનું પ્રાગટ્ય થયું। શ્રી હરિરાયજી શ્રી ગુસાઈજીનું જ સાક્ષાત પ્રગટ સ્વરૂપ છે। શ્રી ગુસાઈજીએ પોતાના 2 સ્વરૂપો ભૂતલ પર પ્રગટ કરાવ્યા, એક તો મૂક ગોપાલદાસભાઈને અધરામૃત ચરવી તાંબુલનું દાન કર્યું અને વલ્લભાખ્યાન સ્વરૂપે પોતાનું વાંગમય સ્વરૂપ પ્રગટ કરાવ્યું અને શ્રી કલ્યાણરાજજીનો પ્રસંગ પણ જાણવા જેવો છે। શ્રી ગુસાઈજીના પ્રથમ પૌત્ર કલ્યાણરાયજી 10 વર્ષના નાના બાળક હતા એ વખતે શ્રી મહાપ્રભુજીના ભાઈ કેશવપુરીજી શ્રી ગુસાઈજી પાસે આવ્યા। શ્રી ગુસાઈજીના કાકા થાય વિનંતી કરી કે મારી સંન્યાસી પરંપરા છે, મારો મઠ છે, પુષ્કળ વૈભવ છે, મારી પાસે આ પરંપરાને સંભાળી શકે એવો કોઈ યોગ્ય ઉત્તરાધિકારી નથી। પ્રભુએ કૃપા કરીને તમને રત્નો જેવા ઉત્તમ 7 પુત્રો આપ્યા છે, તમારા 7 પુત્રોમાંથી 1 પુત્ર મને આપો જે મારી પરંપરાનું વહન કરે। શ્રી ગુસાઈજીએ વારાફરતી 7 બાળકોને પૂછી જોયું, બધાએ જવાની ના કહી, ગોવર્ધનો ધોરણની સેવા છોડી અને ભૌતિક સુખ કોને ગમે, અમારે કોઈ સંપત્તિ નથી જોઈતી, અમારે તો પ્રભુની સેવામાં રહેવું છે। એ સમયે શ્રી કલ્યાણરાયજી ઘરમાં સૌથી નાના, રાતભર એમને ઊંઘ નથી આવતી, મનમાં વિરહ તાપ થાય છે કે પિતાને બધા કાકાઓએ જવાની ના કહી, હું ઘરમાં નાનો છું, મને તો બોલતા પણ સરખું આવડતું નથી ને જવાનો વારો કદાચ મારો આવશે, શું મારે આ વ્રજ ને વ્રજાધીશની સેવા છોડીને જવું પડશે, રાતભર મનમાં તાપ ક્લેશ થઈ રહ્યો છે, નિદ્રા નથી આવતી। પ્રાતઃકાલે શ્રી ગુસાઈજી પ્રભુચરણ સૈયા મંદિરમાં પોઢી રહ્યા હતા, જઈને શ્રી ગુસાઈજીના ચરણ પકડી લીધા, નેત્રોમાંથી અશ્રુ વહી રહ્યા છે। શ્રી ગુસાઈજી જાગ્યા, કહ્યું બાવા શું થયું, વિનંતી કરી, હું બ્રજ માગનો જો બ્રજ તજ અનત ન જાઉં,
તાચરણ મારા પર કૃપા કરો કે મને વ્રજ છોડીને ક્યાંય મોકલાવશો નહીં, મારે વ્રજ છોડીને ક્યાંય નથી જવું. આ નાનકડા બાળકની આ ઉત્તમ ભાવના જોઈ શ્રી ગુસાઈજી પોતાના હૃદય સાથે લગાડી લીધા અને પોતાના મુખારવિંદના અધરામૃત ચરબી તાંબુલનું દાન કર્યું. એ જ શ્રી ગુસાઈજી દ્વારા અપાયેલું ચરબી તાંબુલ શ્રી હરિરાયજીના સ્વરૂપમાં પ્રગટ થયું. બે જ મહાનુભાવોને આ ભૂતલ પર શ્રી ગુસાઈજીના અધરામૃત ચરબી તાંબુલનું દાન થયું. ભાઈલા કોઠારીના જમાઈ ગોપાલદાસભાઈ અને બીજા શ્રી કલ્યાણરાયજી, અને એ દ્વારા શ્રી ગુસાઈજીએ પોતાના બે સ્વરૂપો પ્રગટ કરાવ્યા, વાંગમય સ્વરૂપે વલ્લભાખ્યાન અને પોતાનું જ પ્રગટ સ્વરૂપ એટલે શ્રી હરિરાયજી. શ્રી હરિરાયજી શ્રી ગોકુલનાથજીના અત્યંત લાડીલા હતા. 8 વર્ષના થયા ત્યારે શ્રી ગોકુલનાથજીએ જ એમને યજ્ઞોપવિત આપ્યું અને ગોપાલપુરમાં શ્રીનાથજીની સન્મુખ બ્રહ્મ સંબંધ આપ્યું. શ્રી ગોકુલેશ પ્રભુએ શ્રીનાથજીને વિનંતી કરી કે હરિબાવા ઉપર મને પુત્રવત સ્નેહ છે, આત્યા હરિબાવા હું આપને સોંપું છું, આપ એમના પર કૃપા કરજો. શ્રી ગોકુલેશ પ્રભુનું હુલામણું નામ વલ્લભ. શ્રીનાથજી પણ શ્રી ગોકુલનાથજીને વલ્લભ કહીને સંબોધન કરે અને આપે આજ્ઞા કરી, વલ્લભ, હરિબાવા તો શ્રી ગુસાઈજીનું જ બીજું સ્વરૂપ છે અને અમને જ્યારે જ્યારે પરિશ્રમ થશે ત્યારે અમે હરિબાવાને જ જતાવશું, તેઓ દીર્ઘાયુષ્ય ભોગવશે અને પુષ્ટિમાર્ગનું ગૌરવ વધારશે. શ્રી હરિરાયજી 125 વર્ષ ભૂતલ પર બિરાજ્યા છે. પુષ્ટિમાર્ગનું અમૂલ્ય પ્રદાન શ્રી હરિરાયજી આપ્યું છે. નાના મોટા 300 જેટલા ગ્રંથો શ્રી હરિરાયજીના છે, હિન્દી, ગુજરાતી, પંજાબી, મારવાડી અને સંસ્કૃત 5 ભાષાઓમાં શ્રી હરિરાયજીનું ગદ્ય પદ્ય સાહિત્ય બિરાજે છે. અને શ્રી મહાપ્રભુજીના સમગ્ર પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતના સારરૂપ પુષ્ટિમાર્ગનો અમૂલ્ય ગ્રંથ શિક્ષાપત્ર એ પણ શ્રી હરિરાયજીનું પ્રદાન છે. કે છે, એકવાર શ્રી ગિરધરજીના જ્યેષ્ઠ પુત્ર મુરલીધરજી હતા. દશેરાના દિવસે આપણે શ્રીનાથજીના શિંગાર કર્યા અને મનમાં એવો મનોરથ થયો કે હું શ્રીનાથજીને કટાર ધારણ કરાવું. આપણે શ્રીનાથજીને કટાર ધરાવીને શ્રીનાથજીને એટલી પ્રિય લાગી, તે દિવસથી એ પ્રસંગની સ્મૃતિમાં પ્રત્યેક દશેરાના દિવસે પ્રભુને કટાર ધારણ કરાવવામાં આવે છે. યુવાન વયે જ શ્રી મુરલીધરજી નિત્યલીલામાં પધાર્યા. વિક્રમ સંવત 1677ના માગસરવિદ બીજના દિવસે ગોકુલમાં શ્રી ગિરધરજી નિજ સેવ્ય સ્વરૂપ શ્રી મથુરેશજીના શિંગાર કરી રહ્યા હતા અને આપ શ્રી શેરાના શિંગાર બહુ સુંદર કરતા. શ્રી મથુરાજીને શેરાના શિંગાર કરતા કરતા એક ટસે શ્રી ગિરધરજી નિરખી રહ્યા હતા. એ જ સમયે શ્રી મથુરાધીશજીએ શ્રી ગિરધરજીની સન્મુખ મધુરું હાસ્ય કર્યું અને બગાસું ખાધું, પોતાના મુખારવિંદનો વિસ્તાર કર્યો અને સદેહ શ્રી ગિરધરજી મથુરેશજીના મુખારવિંદમાં પધારી ગયા. તે દિવસથી પ્રથમ ગૃહમાં મથુરાધીશજીને શહેરાના શિંગાર થતા નથી. આ સમયે શ્રી ગિરધરજીની વય 80 વર્ષની હતી. ગિરધરજી પણ સદેહ શ્રી મથુરાધીશજીના મુખારવિંદમાં પધાર્યા. શ્રી ગુસાઈજીની જેમ આપની પણ ઉત્તર ક્રિયા એમના પ્રસાદી ઉપવસ્ત્ર દ્વારા કરવામાં આવી. શ્રી ગિરધરજીના બીજા પુત્ર શ્રી દામોદરજી
એમને શ્રી ગોકુલનાથજીએ ગાદી તિલક કર્યું, ત્યારથી દામોદરજી તિલકાયત કહેવાયા. જો તિલકાયત શબ્દ સમજો, આપણે ત્યાં એક પ્રચલિત શબ્દ છે તિલકાયત, એટલે શું? તિલક ક્યાં કરવામાં આવે? કપાળ ઉપર, મસ્તક ઉપર. શરીરનું સૌથી ઊંચું સ્થાન મસ્તક. એટલે અંગ્રેજીમાં આપણે જેને હેડ ઓફ ધ ફેમિલી કહીએ, સંપ્રદાયના વડા જે નાથદ્વારાની ગાદી પર બિરાજે, મુખ્ય તિલકાયત કહેવાય. અને દરેક ઘરના જે મુખ્ય બાળકો હોય એ ઘરના તિલકાયત કહેવાય. તે રીતે શ્રી દામોદરજી પ્રથમ તિલકાયત થયા. અને ત્યાર પછી આ પુષ્ટિમ માર્ગમાં પેઢી દર પેઢી પરંપરાથી એ ઘરના જે ગાદીપતિ હોય તિલકાયત કહેવાય છે. શ્રી ગિરધરજીના સેવ્ય સ્વરૂપ મથુરેશજી એ ગિરધરજીના ત્રીજા પુત્ર શ્રી ગોપીનાથજીના શિરે પધરાવ્યા અને એ પરંપરાને પ્રથમ ગ્રહ કહેવામાં આવે છે. પ્રથમ ગૃહના તિલકાયત દામોદરજીના પુત્ર શ્રી વિઠ્ઠલરાયજી થયા, પ્રધાન ગ્રહના તિલકાયત. અને શ્રી વિઠ્ઠલરાયજી શ્રીનાથજીને ટીપારાનો શિંગાર બહુ સુંદર કરે. શ્રી વિઠ્ઠલરાયજી ટીપારા વાળાના નામથી પ્રખ્યાત થયા. અને શ્રી વિઠ્ઠલરાયજીના ધરાવેલા ટીપારાના શિંગાર શ્રીનાથજીને પણ બહુ પ્રિય. અને મહિનામાં બે ચાર વાર સ્વયં સામેથી શ્રીનાથજી શ્રી વિઠ્ઠલરાયજીને આજ્ઞા કરી અને ટીપારાનો શિંગાર ધારણ કરાવતા. અને જે દિવસે શ્રી વિઠ્ઠલરાયજી ટીપારાનો શિંગાર કરે, શ્રીનાથજી દર્પણમાં પોતાનું મુખ નિરખીને બહુ પ્રસન્ન થતા. એકવાર શ્રી વિઠ્ઠલરાયજી વડનગર પધાર્યા ત્યારે દ્વિતીય ગ્રહના શ્રી લક્ષ્મી નૃસિંહજીના દ્વિતીય પુત્ર અચ્યુતરાયજીના મનમાં એવો મનોરથ જાગ્યો, મારે શ્રીનાથજીના ટીપારાના શિંગાર કરવા છે. તરત જ રાત્રિ દરમિયાન શ્રીનાથજીએ મુખિયાજીને આજ્ઞા કરી, ટીપારાના શિંગાર તો મેં શ્રી વિઠ્ઠલરાયજીના હાથે જ કરાવશું, બીજા કોઈના હાથે મેં ટીપારાના શિંગાર નહીં કરીએ. જ્યાં મુખિયાજીને સ્વપ્નમાં આજ્ઞા થઈ, મુખિયાજી અચ્યુતરાયજી પાસે હાજર થઈ ગયા. શ્રીનાથજીએ કરેલી સ્વપ્નની આજ્ઞા બધી એમને કહી સંભળાવી. અને ભાઈઓમાં મીઠો કલહ થયો, ઝઘડો થયો. બધા કહેવા લાગ્યા, જો તો ખરા, શ્રી વિઠ્ઠલરાયજી શ્રીનાથજી પર પોતાનો અધિકાર જમાવે છે, પ્રભુને પોતાના હાથમાં રાખે છે. એક તરફ શ્રી વિઠ્ઠલરાયજી થયા અને બીજી તરફ ઘરના બધા બાળકો થઈ ગયા. કે છે સમય શ્રીનાથજીનો સેવા શિંગારનો અધિકાર બધા બાળકોને, બધા વારાફરતી શ્રીનાથજીની સેવા કરતા. વહી બધા એક તરફ થઈ ગયા. શ્રી વિઠ્ઠલરાયજીએ સ્વયં શ્રીનાથજીને વિનંતી કરી, કૃપાનાથ, બધા ભાઈઓ એક તરફ થઈ ગયા છે, અમે એકલા પડી ગયા છીએ, આપ કૃપા કરીને નિર્ણય કરો કે આપના શિંગાર કોણ ક્યારે કરે. શ્રી વિઠ્ઠલરાયજીનું હૃદય ભરાઈ આવ્યું. ત્યારે શ્રીનાથજીએ સ્વયં શ્રી વિઠ્ઠલરાયજીના મસ્તક ઉપર પોતાનો હાથ પધરાવ્યો અને આજ્ઞા કરી કે બાવા, આપ ગિરધરજીના વંશના છો. મેં શ્રી ગિરધરજીને આજ્ઞા કરી છે કે મારા ભારનું વહન તમારા સિવાય કોઈ ન કરી શકે, અને સેવા તો તમારા વંશના બાળકો કરશે. અને એટલા માટે મારા શિંગાર આપ જ કરો, પણ વર્ષમાં 360 દિવસ હોય, એમાં જ્યારે 60 દિવસ ઉત્સવના હોય એ ઉત્સવના ભારે શિંગાર આપ કરો, અને બાકીના 300 દિવસ પરિવારના બીજા બાળકો સેવા કરે. ત્યારથી આપણે ત્યાં પ્રત્યેક ઘરમાં એક ક્રમ થયો
કે મુખ્ય જે ઉત્સવના સેવા શિંગાર એ તિલકાયતમાં કહેવાય, એ તિલકાયત સિવાય બીજા કોઈને ના મળે, અથવા એમની આજ્ઞા હોય તો પરિવારના બીજા કોઈ કરી શકે, બાકીના દિવસોમાં પ્રચારકના શિંગાર કહેવાય. એ તિલકાયતની આજ્ઞા લઈ અને ઘરના બીજા કોઈ પણ પરિવારના સભ્યો કરી શકે. કે છે એ દિવસે શ્રી ગોકુલનાથજી રાત્રે પોઢ્યા હતા અને શ્રી ગોકુલનાથજીને સ્વપ્ન આવ્યું કે એમની બાજુમાં શ્રી વિઠ્ઠલરાયજી ઠાડા હતા. શ્રીનાથજી શ્રી વિઠ્ઠલરાયજી પર કૃપા કરી અને મંદ મંદ મુસ્કાઈ રહ્યા હતા. અને આ સ્વપ્ન આવતા શ્રી ગોકુલેશ પ્રભુ બધી લીલા સમજી ગયા અને આખા પરિવારને આજ્ઞા કરી કે શ્રીનાથજી આવીને મને સ્વપ્નમાં જતાવ્યું છે કે આખા વર્ષના ઉત્સવના શ્રીંગાર એ શ્રી વિઠ્ઠલરાયજી કરે. અને પછી બધાએ સમર્થન આપ્યું કે સ્વયં જ્યારે પ્રભુની જ ઈચ્છા એવી હોય તો આપણે શું કરી શકીએ, આપણને શું આપત્તિ હોય. અને બધાએ આવીને શ્રી વિઠ્ઠલરાયજીને વિનંતી કરી કે આપ પધારો ને આપ શ્રીનાથજીના શ્રીંગાર કરો. અને શ્રી વિઠ્ઠલરાયજીએ તે દિવસે સુંદર શ્રીંગાર કર્યા. અને કહે છે જ્યારે શ્રી વિઠ્ઠલરાયજી પધારી રહ્યા હતા ત્યારે માધુરીદાસ નામના સેવક હતા, એમણે આવીને શ્રીનાથજીને વધાઈ આપી કે કૃપાનાથ આજે શ્રી વિઠ્ઠલરાયજી આપના શ્રીંગાર કરવા પધારી રહ્યા છે. અને આ સાંભળી શ્રીનાથજી પણ એટલા પ્રસન્ન થઈ ગયા કે પોતાના શ્રીયસ્થમાં ધરેલા કડા ઉતારી અને સ્વયં માધુરીદાસને વધાઈમાં આપી દીધા. આવી કૃપા શ્રીનાથજીએ કરી. અને કે શા શ્રી વિઠ્ઠલરાયજીને સંપૂર્ણ શ્રીમદ ભાગવત કંઠસ્થ હતું અને આપ શ્રી સામગ્રીના પણ એટલા શોખીન કે જુદી જુદી પ્રકારની દૂધઘરની સામગ્રીનો ક્રમ પણ શ્રી વિઠ્ઠલરાયજીએ શરૂ કરાવ્યો. આ શ્રી વિઠ્ઠલરાયજી ટીપારાવાળાના ચાર પુત્રો મોટા લાલ ગિરધારીજી, શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી અને શ્રી કાકા વલ્લભજી, અમારો જે પરિવાર છે અમે બધા શ્રી કાકા વલ્લભજીના વંશના બાળકો કહેવાય. કે છે વિક્રમ સંવત 1697માં મહાવદ નોમને દિવસે શ્રી ગોકુલનાથજી 89 વર્ષ 2 માસ અને 9 દિવસ ભૂતલ પર બિરાજ્યા અને પછી આપ નિત્ય લીલામાં પધાર્યા. શ્રી ગોકુલનાથજી તો માલા તિલકના રક્ષણહર હતા. આપે પોતાના પ્રાણના જોખમે બાદશાહ ઔરંગઝેબ સામે માલા તિલકનું રક્ષણ કર્યું, પુષ્ટિમાર્ગનું ગૌરવ વધાર્યું. નાવા શ્રી ગોકુલનાથ જે લીલામાં પધારતા સંપ્રદાયને બહુ મોટી ખોટ પડી. સંપ્રદાયને 84-252 વૈષ્ણવની વાર્તા એ નોંધ પોથીનું દાન પણ શ્રી ગોકુલનાથજીની કૃપાથી મળ્યું. અહીં વિઠ્ઠલરાયજીના લીલામાં પધારતા લાલ ગિરધારજી તિલકાયત બન્યા અને પછી વ્રજમાં અનેક પ્રકારના ઉપદ્રવો થવા લાગ્યા. બાદશાહ ઔરંગઝેબનો ત્રાસ બહુ વધી ગયો. એ ચારે તરફ હિન્દુ મંદિરો તોડવા લાગ્યો. હિન્દુઓનું ધર્માંતરણનું પ્રમાણ પણ વધવા લાગ્યું. બધા હિન્દુઓ ચિંતામાં પડી ગયા. તો કહે છે શ્રી લાલ ગિરધારીજી ખૂબ સારા સંગીતજ્ઞ હતા અને ખૂબ સારા કવિ પણ હતા. અનેક સુંદર સુંદર કીર્તનોની રચના આપે કરી. એમાં શ્રી લાલ ગિરધરજીનું એક કીર્તન બહુ પ્રસિદ્ધ છે, વારંવાર પ્રભુની સન્મુખ એ ગવાય છે. અનંત ન ચલીએ રહો મેરે હી મહેલ,
અને આ કીર્તન પણ શ્રીનાથજીને એટલું પ્રિય કે વારંવાર આ કીર્તન શ્રીનાથજી પોતે સામેથી ગવડાવતા શ્રવણ કરતા. અને ધર્મથી વિરુદ્ધ હતો જેનાથી શ્રીનાથજીને પરિશ્રમ પડે. બાદશાહના હુકમનામાને લાલ ગિરધરજી એ ઘસીને ના પાડી દીધી, ના મંજૂર કર્યું, એના પર હસ્તાક્ષર કરવાની આપણે ના કહી. બાદશાહ વિફર્યો, અહીં બધાને સતાવવા લાગ્યો અને બ્રજવાસીઓ પણ શ્રી લાલ ગિરધરજીને સમજાવવા આવ્યા. તમે બાદશાહના હુકમનામા પર હસ્તાક્ષર કરી દો, નહીં તો અમને બધા જ બ્રજવાસીઓને સતાવશે, અમારે હેરાન થવું પડશે. ઉગ્ર ચર્ચા થઈ, બોલાચાલી થઈ, પણ શ્રી મહારાજ શ્રી હસ્તાક્ષર કરવાની ના પાડી. વ્રજવાસીઓ વિફર્યા બધા. ગોવર્ધનના બ્રાહ્મણો અને આન્યોરના ગોરવા ક્ષત્રિયો એ બધાએ લાલ ગિરધરજી સાથે પોતાના સંબંધો તોડી નાખ્યા અને
ગોપાલપુર આવવા માટે દાનઘાટી અને અન્યોરનો રસ્તો પણ શ્રી લાલ ગિરધરજીએ કાયમ માટે તજી દીધો. ગોવિંદ ઘાટ પર એકાંતવાસ આપ કરવા લાગ્યા. શ્રીનાથજીનો અત્યંત વિરહ થતા વિક્રમ સંવત 1723ના શ્રાવણ સુદ 11ના દિવસે 34 વર્ષની વય આપે દેહ ત્યાગ કર્યો, નિત્ય લીલામાં પધાર્યા. અને મૂળ પ્રાચીન ઇતિહાસ તો પાછો જુદો પણ છે. કાંજોરના ક્ષત્રિય અને ગોપાલપુરના જે બ્રાહ્મણો, એમણે એમની સાથે બહુ કપટ કર્યો. મંત્રણા માટે એમને એકલા બોલાવ્યા અને એમને વિષ પીવડાવી દીધું, એવો પણ ઇતિહાસ પ્રાપ્ત થાય છે. અને શ્રી લાલ ગિરધરજીને એક જ લાલજી, શ્રી દામોદરજી, જે બડે દાઉજીના નામથી પ્રસિદ્ધ થયા. આપશ્રી 15 વર્ષના હતા અને ગાદી પર બિરાજ્યા. આપશ્રી તિલકાયત થયા અને આપશ્રી વયમાં ખૂબ નાના, એટલે આપના જે કાકા શ્રી ગોવિંદજી એ બધો વહીવટ સંભાળે. થોડો સમય થયો ત્યાં બાદશાહે ફરીથી શ્રી ગોવિંદરાયજી પર ફરમાન મોકલાવ્યું, ગોકુલના ફકીરો તમે કોઈ કરામત બતાવો, કોઈ ચમત્કાર બતાવો તો તમે ગોપાલપુરમાં રહી શકશો, અને જો કોઈ ચમત્કાર ના બતાવી શકો તો અમારા દેશમાંથી નીકળીને બીજે જતા રહો. શ્રી ગોવિંદરાયજીને ચિંતા થઈ. અત્યાર સુધીમાં ઔરંગઝેબ મથુરા સહિત કેટલાય હિન્દુ મંદિરોનો નાશ કરી ચૂક્યો છે, કરવું શું? શ્રી ગોવિંદજી શ્રીનાથજીની સન્મુખ પધાર્યા. શ્રીનાથજીને બધી વિનંતી કરી, કૃપાનાથ આપ જે આજ્ઞા કરો તે પુષ્ટિ માર્ગમાં તો આપની કૃપા એ જ મોટો ચમત્કાર છે, અને છતાં પણ જો આપ આજ્ઞા કરો તો બાદશાહને ચમત્કાર દેખાડીએ અને એને વ્રજથી દૂર રાખીએ. શ્રીનાથજી કંઈ ન બોલ્યા, કેવલ મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા. કેમ કે અજબ કુંવરબાઈને આપેલું વચન પૂરું કરવાનો સમય હવે આવી રહ્યો છે. અને બધી જ લીલા પ્રભુએ પોતે ગોઠવી રાખી હતી. અહીં શ્રીનાથજીએ નિત્ય લીલામાં લાલ ગિરધરજીને બધી આજ્ઞા કરી, કારણ કે શ્રી ગુસાઈજીએ તો શ્રીનાથજીને વિનંતી કરી હતી કે હવે બાબા મૌન ધારણ કરી લેજો. ત્યારથી શ્રીનાથજીએ પ્રત્યક્ષ બોલવાનું તો છોડી દીધું, પણ પોતાની ઈચ્છા કોઈને કોઈ પ્રકારે શ્રીનાથજી જતાવતા. એટલે નિત્ય લીલામાં શ્રી લાલ ગિરધરજીને શ્રીનાથજીએ આજ્ઞા કરી અને બધો પ્રકાર સમજાવ્યો. લાલ ગિરધરજીને આજ્ઞા કરી કે તમે જઈને ગોવિંદરાયજીને સમજાવો. અહીં શ્રી ગોવિંદરાયજી પોઢ્યા હતા અને એમના સ્વપ્નમાં લાલ ગિરધરજી પધારે, આજ્ઞા કરી કે બાબા તમે જરાય ચિંતા નહીં કરશો, તમે તો કેવલ પ્રભુની ઈચ્છાને પ્રભુની આજ્ઞાનું અનુસરણ કરો, જે કંઈ થઈ રહ્યું છે પ્રભુની લીલા છે. શ્રીનાથજીની જો ઈચ્છા ન હોય તો મોટા મોટા સુરવીરો પણ એમની સામે ન ટકી શકે. આ બાદશાહ તો શું મોટી વાત છે, માટે પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલો. દૂર દૂર પ્રાંતોમાં કેટલાય પ્રભુના કૃપાપાત્ર જીવો વસે છે, એમના પર કૃપા કરવાની પ્રભુની ઈચ્છા થઈ છે, માટે પ્રભુ સ્વયં હવે ગોપાલપુર છોડીને પધારશે. તમે એમના માટે સુંદર રથ તૈયાર કરાવો. શરદ પૂર્ણિમાની ઉત્સવની આરતી કરી અને આ પ્રભુને રથમાં પધરાવો. આપે ક્યારે પણ વિચલિત થવાનું નથી અને કોઈ પણ ચમત્કાર દેખાડવાનો નથી. જે થશે તે કેવલ પ્રભુની ઈચ્છાથી થશે. અને રાત્રિ પ્રવાસ દરમિયાન
बूढ़े बाबा स्वयं महादेव जी मशाल लईने आगळ चालशे अने तमारुं मार्गदर्शन करशे। बीजी महत्वनी बात कि प्रभु आ व्रजवासी ऊपर कृपा करवा अहींया बिराजा छे, एटले अहींना व्रजवासीओ ज्यां सुधी गाळो दईने झगड़ो करीने प्रभुनो स्पर्श करीने नहीं उठावे त्यां सुधी शिनाजी पण पधारवानुं नाम नहीं ले। व्रजवासीओनो जाकारो मळशे पछी प्रभु अहींथी पधारशे। आ पण प्रभुनी लीलानो ज एक प्रकार छे। એટલા માટે આપ સવારથી એવું વાતાવરણ ઊભું કરજો કે બધા વ્રજવાસીઓ ગુસ્સામાં આવી જાય, અને આપ મહાવનથી ગંગાબાઈ ક્ષત્રાણીને પણ બોલાવી લેજો। ગંગાબાઈના આવ્યા વગર શ્રીનાથજીનો રથ નહીં ખસે, અને શ્રીનાથજીની જે કઈ ઈચ્છા હશે એ શ્રીજી બાવા ગંગાબાઈને જતાવશે। આગળ સમય ઘણો વિકટ આવશે, વિવેક ધૈર્ય અને આશ્રય રાખી શ્રીનાથજીની ઈચ્છા પ્રમાણે ચાલજો, સૌની લાજ શ્રીનાથજી રાખશે। આ રીતે શ્રી ગોવિંદજીને સ્વપ્નમાં દર્શન આપ્યા અને શ્રી લાલ ગિરધરજી શ્રીનાથજીના સૈયા મંદિર તરફ પધાર્યા, અંતરધાન થઈ ગયા। વહેલી સવારે શ્રી ગોવિંદજી નિદ્રામાંથી જાગ્યા, બંને ભાઈઓને જગાડી સ્વપ્નની બધી વાત કરી, પ્રભુની ઈચ્છા જાણી ત્રણેય ભાઈઓ તૈયારીમાં લાગી ગયા। રથ તૈયાર થયો, સામાન બધો બંધાવા લાગ્યો, પ્રભુના પધારવાની તૈયારી થઈ ગઈ। શરદ પૂર્ણિમાને રાત્રે તો દંડવતી શિલા પાસે રથ લાગી ગયો, શૃંગાર આભૂષણો પાત્રો વસ્ત્રો બધું કોથળાઓમાં ભરાવા લાગ્યું, બળદગાડાઓ જોડાવા લાગ્યા। શરદ પૂર્ણિમાની શયનની આરતી થઈ, શ્રી ગોવિંદજી શ્રી બાલકૃષ્ણજી અને શ્રી વલ્લભજી ત્રણેય ભાઈઓ પ્રસ્થાનની તળેટી કરી તૈયારી કરી શ્રીનાથજીના મંદિરમાં પધાર્યા, શ્રીનાથજીને દંડવત પ્રણામ કર્યા। ત્રણેય ભાઈઓએ મળીને શ્રીનાથજીને પધરાવવાનો પ્રયત્ન કર્યો પણ શ્રીનાથજી ખસવાનું નામ ન લે। અહીંયા ઉશ્કેરાયેલા વ્રજવાસીઓની ભીડ આવી ગઈ, વ્રજવાસીઓ તો પહેલાથી ક્રોધમાં હતા, એ વ્રજવાસીઓને એવું લાગી રહ્યું હતું કે આ શ્રીનાથજીના કારણે જ બાદશાહ અમને વારંવાર સતાવે છે, અને આ તરફ મહારાજશ્રીએ પેલા હુકમનામા પર હસ્તાક્ષર કરવાની ના કહી એટલે વ્રજવાસીઓ તો પેલાથી ચંચેડાયેલા હતા। અને અહીંયા મહારાજશ્રીએ વ્રજવાસીઓને કહ્યું, દેખો ભૈયા, આપકે હિત કે લીએ જો કશો હમસે બન સકે તો અમને કહો, હમ તો યહાં શું શ્રીનાથજી કો પધરાનો ચાહે, ક્યોંકિ યદિ શ્રીનાથજી યહાં બિરાજેંગે તો બ્રજ મેં ઉપદ્રવ હોયગો, લેકિન યે તુમ્હારો બ્રજ કો ઠાકોર તો યહાં શું હિલવે કો નામ હી નહીં લે રહ્યો હૈ, હમ કા કર સકે। અરે બ્રજવાસીઓ ક્રોધમાં હતા, એમના મનમાં તો એવું જ કે જો શ્રીનાથજી અહીંયા રહેશે તો બાદશાહ આક્રમણ કરશે, અમને સતાવશે, અમને લૂંટી લેશે। અને ક્રોધમાં આવીને વ્રજવાસીઓ કહેવા લાગ્યા, અરે દેખે તો સહી કે કેસે નાય ઉઠેગો, અરે આજ તક હમ અમારે ઘર કે બચ્ચાન કો ભૂખે રખતે આયે પર યાકો અમને દૂધ પિલાયો, અબ યહી કે કારણ અમારે સવન કે ગાંવ કે વ્યાપાર ઠપો ગયે હૈ, અરે સબ બાત કી જડ તો યહી હૈ, નાય કેસે ઉઠેગો, યહાં રહે કે કામ સબન કે સર કટવાયેગો। અરે ક્રોધમાં ભરાયેલા વ્રજવાસીઓ શ્રીનાથજીને અપશબ્દ કહેવા લાગ્યા, અને બધા વ્રજવાસીઓએ સાથે મળીને શ્રીનાથજીને ઉંચકી લીધા। પ્રભુની આ પણ લીલા હતી, અંતિમ વખત શ્રીનાથજીએ વ્રજવાસીઓને પોતાનો સ્પર્શ આપ્યો છે,
અંતિમ વાર શ્રીનાથજીએ વ્રજમાં હાસ્ય કર્યું છે. બધા એ ભેગા થઈ શ્રીનાથજીને રથમાં પધરાવ્યા. આજે સમગ્ર વ્રજ વ્યથિત હતું. હવે પછી અમારા પ્રાણ પ્યારા શ્રી ગોવર્ધનધરના ચરણનો સ્પર્શ અમને નહીં મળે. ગિરિરાજજી પણ દ્રવિત થઈ ઉઠ્યા હતા કે નિત્ય પ્રભુના ચરણ સ્પર્શનું સુખ મળી રહ્યું હતું. આજ પછી આ પ્રભુના ચરણ સ્પર્શનું સુખ અમને નહીં મળે. વ્રજની ગાયો લતા પતા બધાના અંતર તો માનો બળી રહ્યા હતા. શ્રીનાથજીને રથમાં પધરાવ્યા અને એટલામાં ગંગાબાઈ પણ માવનથી આવી ગયા અને જ્યાં તળેટીમાં શ્રી દ્વારકાનાથજી પોતાના નિજ મંદિરમાં બિરાજતા હતા એમને પણ જાપેજીમાં પધરાવી અને શ્રીનાથજીના રથમાં સાથે જ પધરાવ્યા. સમગ્ર રસાલાઓ સાથે શ્રીનાથજીનો રથ આગળ વધવા આવ્યો. સ્વયં મહાદેવજી બોડે બાવા બની હાથમાં મશાલ લઈ અને આગળ માર્ગ બતાવી રહ્યા છે. એક યુગ એવો હતો કે ઇન્દ્રના કોપથી બચવા માટે વ્રજવાસીઓ પ્રભુના શરણમાં આવ્યા હતા અને આજે એવો સમય આવ્યો કે કાળા માથાના માનવીના કોપથી બચવા માટે એ જ વ્રજવાસીઓ પ્રભુને જાકારો આપી રહ્યા છે. જે શરદ પૂર્ણિમાની રાત્રિએ ઠાકોરજીએ મહારાસ કરી અને બધા વ્રજભક્તોને સ્વરૂપાનંદનું દાન કરી પુષ્કળ સુખ આપ્યું, એ જ શરદ પૂર્ણિમાની રાત્રે આજે પ્રભુએ વ્રજ છોડવા માટે પસંદ કરી. વિક્રમ સંવત 1725 આસો સુદ પૂનમ શરદ પૂર્ણિમાની રાત્રે પ્રભુ આજે વ્રજ છોડીને પધારી રહ્યા છે અને પાછા ક્યારે પધારશે કોઈને ખબર નથી. અહીંયા જેટલો પ્રભુની સાથે રસ્તામાં આવશ્યકતા હોય એટલો સામાન લીધો પણ મંદિરમાં તો પુષ્કળ વૈભવ હોય અને મંદિરની રક્ષા કરવા માટે શ્રીનાથજીના બે જલગરિયા હતા સેવા અને સભા, એને દ્વારપાલ બનાવી અને ચોકી પહેરો કરવા માટે ત્યાં રાખ્યા. રથ ચાલી રહ્યો છે, મહાદેવજી માર્ગદર્શન કરી રહ્યા છે. અહીંયા વ્રજમાં જે ભગવતીઓ હતા જેમને નિત્ય શ્રીજી બાવાના દર્શનનો નિયમ, શ્રીનાથજી જેમના પ્રાણ પ્રિય હતા, એ તો બધા એકદમ વ્યાકુળ બની ગયા. વિરહથી એમની આંખો તો સુકાઈ નથી રહી. વિચારવા લાગ્યા કે અમારા કાળજા આજે કેવા કઠોર થઈ ગયા કે અમારા પ્રભુને પધારતા જોઈને પણ અમારા પ્રાણ અમારા શરીરમાં રહી ગયા. અરે જે શ્રીનાથજીના દર્શન કરીને અમે જીવી રહ્યા હતા, જેમની કૃપાનો અનુભવ અમે પળ પળ કર્યો છે, જે શ્રીનાથજી અમારા પર અનેક કૃપા વરસાવી છે, અમારા અનેક મનોરથો પૂરા કર્યા છે, એ અમારું સર્વસ્વ આજે અમને નિરાધાર કરી અમને છોડીને પધારી રહ્યા છે અને અમે જોઈ રહ્યા છીએ. અરે પ્રભુને જતા જોઈને અમારા પ્રાણ કેમ ના નીકળી ગયા, અમારા કાળજા કેવા કઠોર છે. અને એમના અંતર મનમાં કહી રહ્યા હતા, અજ હું નિક્ષે પ્રાણ કઠોર, દર્શન બિન બહુત દિન બીતે સુંદર પ્રીતમ મોર. બહુ દિલ દીતે
સારસ્વત કલ્પમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુલ છોડીને મથુરા પધારી રહ્યા હતા અને એ વખતે વ્રજવાસીઓની જે વિરહ દશા થઈ એ જ દશા શ્રીજી બાબા વ્રજ છોડીને આજે પધારી રહ્યા છે અને ભગવદીઓની થઈ રહી છે. चार प्रहर चारों युग बीते और रैन गवाई भोर. दिवस ना चार प्रहर बीते, रात्रि ना चार प्रहर बीते, एक एक दिवस बीते अने अमने एवं लगे के मानो एक एक युग बीती रह्यो छे. क्यारे दिवस उगे अने हाथ में एनु पण अनुसंधान रह्युं नथी. કોઈ પોતાનો અપ્રિય વ્યક્તિ આવીને બેસે, આપણને લાગે કે અણગમતા ક્યાં આવીને બેસી ગયા. એની સાથે થોડો સમય પણ બેસીએ ને તો એમ લાગે બહુ જાજો સમય નીકળ્યો, ક્યારે જાય તો સારું. અને કોઈ પ્રિય વ્યક્તિ હોય એની સાથે વાતોમાં લાગીએ, ક્યારે રાત પૂરી થઈ જાય ખબર ના પડે, અને સવારે એવું લાગે કે હજી તો ખાલી 5-10 મિનિટ જ વીતી છે. લાંબો સમય પણ પ્રિય વ્યક્તિની સાથે ટૂંકો લાગે, એમાં તો પ્રિયનો વિરહ છે. ના, નટખટનો વિરહ સહન કરવા એવું હૈયું ક્યાંથી લાવવું. દિવસ વીત્યા છે ને એવું લાગ્યું કે મારો યુગો વીતી રહ્યા છે. અવધિ વીતી હજુ ના આવે, કચુ રહે ચિત્ત ચોર. નહીં દેખે મારત ચિત્ત વટ છોર.
નયનો તો એ પ્રભુને શોધી રહ્યા છે જેણે અમારું ચિત્ત ચોરી લીધું છે. ક્યારેક નેત્રોના કટાક્ષ કરીને, ક્યારેક મંદ મંદ હાસ્ય કરીને, ક્યારેક કોઈ લીલા કરીને. દાદુ એસે આતુર વિરહિણી જેસે ચંદ ચકોર, જેમ ચકોર પક્ષી ચંદ્રની ચાંદનીને શોધ્યા કરે, કેવલ એનું જ પાન કરે, એમ અમારા નેત્રો ચકોર છે. પણ આજે વ્રજમાંથી ચંદ્રમાનો અસ્ત થઈ ગયો છે, ચંદ્ર દેખાતો જ નથી. એ વિરવ્યતાનો અનુભવ પ્રભુના જે ભગવદીઓ છે એ કરી રહ્યા છે. ચાલતા ચાલતા અડધી રાત્રે શ્રીનાથજીનો રથ આગ્રા પહોંચ્યો. ત્યાં શ્રી ગોવિંદજી પોતાની હવેલીમાં જ રાત્રે મુકામ રાખ્યો. સેવકોને આજ્ઞા કરી, તમે ગોકુલ જઈને બધા જ વહુજી બેટીજીને પધરાવી લાવો. મુખિયાજી વિઠ્ઠલ દુબેને કહેજો કે સાવધાની પૂર્વક શ્રી નવનીત પ્રિયાજીને પણ ઝાંપીજીમાં પધરાવી લાવે. અને રીતે આપની આજ્ઞા પ્રમાણે મુખિયાજી સાવધાનીથી શ્રી નવનીત પ્રિયાજીને પણ પધરાવી લાગ્યા. વહુજી બેટીજી પણ બધા આગ્રા પધાર્યા અને કહે છે ગોપાલપુરની સાથે સાથે શ્રી નવનીત પ્રિયાજી પધારતા ગોકુલ પણ નિષ્પ્રાણ થઈ ગયું. શ્રી ગોવિંદજી ખૂબ જ પ્રસન્ન થયા કે આટલા સ્નેહથી તમે નવનીત પ્રિયાજીને સાવધાની પૂર્વક પધરાવી લાવ્યા. માગો, તમારે શું જોઈએ છે? અમે બહુ પ્રસન્ન છીએ. ત્યારે મુખિયાજીએ કહ્યું, કૃપાનાથ, આપવું હોય તો કૃપા કરીને એટલું જ વરદાન આપો કે શ્રી નવનીત પ્રિયાજીની સેવા તો મારા વંશજોને કાયમ મળે, અમારા વંશમાં ક્યારે પ્રભુની સેવા ન છૂટે. આપે આશીર્વાદ આપ્યા અને ત્યારથી એ મુખિયાજી વિઠ્ઠલ દુબેના વંશજો એ નિરંતર શ્રી નવનીત પ્રિયાજીની સેવામાં તત્પર છે. બીજા દિવસે ગંગાબાઈ આવીને કહેવા લાગ્યા કે શ્રીનાથજીની ઈચ્છા તો અહીંયા આગ્રામાં જ અન્નકૂટ અરોગવાની છે અને આપ શ્રી અન્નકૂટ અરોગીને અહીંથી આગળ પધારશે, માટે 15 દિવસમાં જેટલી બને તેટલી સામગ્રી સિદ્ધ કરો અને આપ શ્રીનાથજીને અન્નકૂટ અરોગાવો. બધાએ વિચાર કર્યો, જો 15 દિવસ આગ્રામાં અહીંયા રહેશું તો બાદશાહને ખબર પડી જશે, ને વળી આગ્રા તો બાદશાહનું ગામ છે, ન જાણે બાદશાહ કેવા કેવા ઉપદ્રવો કરે. ત્યારે ગંગાબાઈએ કહ્યું કે આપ ચિંતા ન કરો, પ્રભુની ઈચ્છા છે અને પ્રભુની ઈચ્છા હોય તો બાદશાહને ખબર શું પડે. તૈયારીઓ થવા લાગી, સમગ્ર પરિવાર પણ અન્નકૂટની તૈયારીમાં લાગી ગયો. અહીં ઔરંગઝેબને એના પૂર્વજોના બધા ફરમાન બતાવ્યા કે અકબર બાદશાહ જેવા તમારા પૂર્વજોએ તો હિન્દુ ધર્મને સંરક્ષણ આપ્યું છે, આટલી સંપત્તિ આ મંદિરો માટે ભેટમાં આપી છે, મંદિરો વિકસાવ્યા છે, પણ પોતાના વડીલોના એ ફરમાનોની ના ફરમાની કરી અને ઔરંગઝેબ તો હિન્દુ મંદિરો તોડવા લાગ્યો. અને કહે છે શ્રીનાથજીના મંદિરની જાહો જલાલી તો દૂર દૂર સુધી ફેલાઈ ચૂકી હતી અને બાદશાહે પોતાના માણસે શ્રીનાથજીનું મંદિર તોડવાનું ફરમાન લઈને મોકલાવ્યો, 200 સૈનિકોની ફોજ લઈ અને મંદિર ઉપર ઘસી આવ્યો. ગોપાલપુરમાં આવ્યો, મંદિર ઉપર ફરકતી ધજાઓ જોઈ ઓર એની ધર્માંધતા ભડકી ઉઠી. સૈનિકોને આદેશ આપ્યો, હુમલો કરો, તોડી નાખો, આ મંદિરને નેસ્તો નાબૂદ કરી નાખો. સેવા ને સભા બે જલગરિયાઓ દ્વારપાલ બની
મંદિરની રક્ષા કરી રહ્યા હતા. જ્યાં સૈનિકોની ટુકડી જોઈ બંને પોતાની તલવાર ખેંચીને સાવધાન થઈ ગયા. અને સેવાને સભાઈ શ્રી લાલ ગિરધરજીના સેવક હતા. ને જ્યાં મ્લેચ્છોનું ટોળું જોયું, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ, શ્રી લાલ ગિરધરાય નમઃ, પોતાના ગુરુનું સ્મરણ કર્યું. અને સેવાને સભા એ મ્લેચ્છ સૈનિકો ઉપર સિંહની જેમ ત્રાટકી પડ્યા. બાજી મોળાની જેમ 200 સૈનિકોને કેવલ આ બે કૃપાપાત્ર સેવકોએ વધેરી નાખ્યા. સુબેદાર છંછેડાયો, બીજી વખત 500 સૈનિકોની ટોળી મોકલી. ફરી પોતાના ગુરુ લાલ ગિરધરજીનું સ્મરણ કરી હાથમાં તલવાર લઈ દેકારો બોલાવી નાખ્યો અને બધા સૈનિકોને સાફ કરી નાખ્યા. કે છે 15 દિવસમાં બાદશાહ શ્રીનાથજીના મંદિર ઉપર 17 વખત આક્રમણ કરાવ્યું છે. અને કેવલ શ્રીનાથજીના બે સેવકોએ દરેક વખતે બધા મ્લેચ્છોનો સફાયો કરી નાખ્યો. પોતાના પ્રભુના મંદિરની રક્ષા કરવા શ્રી ગિરિરાજજી પણ કેવી લીલા કરે કે શ્રી ગિરિરાજ પર ગિરિરાજજી પરથી મોટી મોટી શિલાઓ પડવા લાગે અને મ્લેચ્છોનું કચરઘાન નીકળી જાય. હવે બાદશાહથી સહન ના થયો. 15 દિવસમાં 17 વખત આક્રમણ કરાવ્યું અને હજારો સૈનિકોનો નિકંદન કેવલ બે સેવકોએ કરી નાખ્યું. બાદશાહની કમાન છટકી, હજારોની સંખ્યામાં સિપાહીઓ લઈ જાઓ, તોપગોળા લઈ જાઓ, યુદ્ધની બધી સામગ્રી લઈ જાઓ અને પર્વત અને મંદિરને ખલાસ કરી નાખો. બાદશાહનું સૈન્ય નીકળી પડ્યું. સેવાને સભા તલવાર ખેંચીને તૈયાર થઈ ગયા. એ જ સમયે એમની સામે શ્રીનાથજી પ્રગટ થયા. શ્રીનાથજીએ દર્શન આપ્યા. શ્રીનાથજીએ સેવાને સભાને આજ્ઞા કરી, હે મારા શૂરવીર સેવકો, તમે અમારી કૃપાના સામર્થ્યથી મંદિરનું રક્ષણ કર્યું છે. તમે તમારા જીવની પરવા પણ કરી નથી અને અમે તમારા પર ખૂબ જ પ્રસન્ન છીએ. અમારી કૃપાથી તમારામાં એ સામર્થ્ય છે કે હજારો નહીં લાખો સૈનિકો આવે તો પણ તમે બંને બધાને સમૂળ ખલાસ કરી નાખો. પણ અમારી હવે એવી ઈચ્છા છે કે વધારે રક્તપાત ન થાય, નહીં તો આ બધા ઉપદ્રવીઓ વ્રજવાસીઓને સતાવતા રહેશે. અત્યાર સુધી જે કંઈ થયું હોય અમારી ઈચ્છાથી થયું છે અને હવે અમારી આજ્ઞા છે કે આ લોકોનું તમારું કાર્ય, તમારી સેવા પૂરી થઈ અને તમે બંને હવે નિત્ય લીલામાં પ્રવેશ કરો. શ્રી ગિરિરાજજી તરફ દ્રષ્ટિ કરો. જ્યાં સેવાને સભાએ શ્રી ગિરિરાજજી તરફ દ્રષ્ટિ કરી એમને ગૌલોકધામના દર્શન થયા. રત્નજટિત મણિમય સ્વરૂપે શ્રી ગિરિરાજજીના દર્શન થયા અને દર્શન થતા દેહ ત્યાગ કરી અને સેવાને સભા પ્રભુની નિત્ય લીલામાં પધાર્યા. બીજે દિવસે હજારોની સંખ્યામાં ફોજ લઈ બાદશાહનું સૈન્ય ગોપાલપુર તરફ ઘસી આવ્યું. અહીં આવીને જોયું તો નથી ગિરિરાજજી પર કોઈ મંદિર કે નથી મંદિરમાં કોઈ દ્વારપાલો. સૈનિકોના મૃતદેહો પણ એમને ક્યાંય દેખાયા નહીં. પેલો સેનાપતિ વિચારે કે એ તો કઈ છે જ નહીં, તો વ્યર્થમાં ખોટી લડાઈ કરીને શું કરીએ. જેવા સૈનિકો આવ્યા હતા એવા ત્યાંથી પાછા ગયા. જ્યાં સૈનિકો પાછા ચાલ્યા ગયા ત્યાં પહેલાની જેમ ગિરિરાજજી પર પાછું મંદિર પ્રગટ થઈ ગયું. ધ્વજાઓ ફરકવા લાગી, બધું પૂર્વવત થઈ ગયું.
શ્રીનાથજી આ લીલા કરી અને છેક ગિરિરાજજી ઉપર મંદિરમાં શ્રીજી બાવા કુલ 149 વર્ષ 5 મહિના અને 15 દિવસ સુધી બિરાજ્યા અને અનેક લીલાઓ કરી વ્રજવાસીઓને અનેક પ્રકારનું સુખ આપ્યું. અહીં શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી દ્વારકાધીશજી ત્રણ સ્વરૂપો આગ્રામાં અન્નકૂટ અરોગ્યા અને અન્નકૂટ અરોગી અને પ્રભુનો મુકામ આગ્રાથી આગળ વધ્યો અને ચંબલ નદી પાસે આવીને પ્રભુનો રથ અટક્યો. ઉત્થાપનની તૈયારી થવા લાગી. ત્યાં દૂર દૂરથી ધૂળના ગોટે ગોટા ઉડતા દેખાયા. પ્રભુના રથે જ્યારે આગ્રાથી પ્રસ્થાન કર્યું ત્યારે બાદશાહના માણસોને ખબર પડી ગઈ હતી કે પેલા પર્વતના દેવનો રથ નીકળીને આગ્રા આવ્યો અને આગ્રાથી ચંબલ તરફ આગળ વધ્યો છે. બાદશાહના સૈનિકો પીછો કરતા કરતા આવી રહ્યા છે. ગંગાબાઈએ આ જોયું. ગંગાબાઈએ શિલાજીને વિનંતી કરી, કૃપાનાથ થોડી વારમાં યવનો અહીંયા આવી જશે તો શું થશે? શ્રીનાથજી આજ્ઞા કરી, તમે ચિંતા ન કરો, જે આવશે ને અમે જોઈ લેશું. થોડી વારમાં જ વિધર્મીઓની સેના ત્યાં આવી અને માર્ગમાં અચાનક એક મોટા પર્વત જેવો પથ્થર પ્રગટ થઈ ગયો. રસ્તો બધો બંધ થઈ ગયો. ચારે તરફ આ યવનોને જોર જોરથી સિંહની ગર્જનાઓ સંભળાવા લાગી. જોયો તો દોરથી ભયંકર ભયંકર વિકરાળ સિંહો આવી રહ્યા છે. આ બધા જ યવન સૈનિકો થરથર ધ્રુજવા લાગ્યા. સેનામાં નાશભાગ શરૂ થઈ ગઈ અને જીવ બચાવીને બધા ભાગ્યા. બીજે દિવસે શ્રીનાથજી આજ્ઞા કરી, નદીની પેલે પાર દંડોતી ધાર છે, એ દંડોતી ધાર પર તમે મારો મુકામ લઈ જાઓ. શ્રીનાથજીનો મુકામ દંડોતી ધાર પર પહોંચ્યો ત્યારે શ્રીનાથજીએ ગંગાબાઈને આજ્ઞા કરી કે અહીંયા પધારવાનું અમારું એક વિશેષ પ્રયોજન છે. તમે જઈને શ્રી ગોવિંદજીને કહો કે અહીંથી બધા જ પરિવારજનોને સેવકોને લઈ દૂર પર્વત પાસે ગામ છે, અમને એકલા મૂકી અને એ ગામમાં એક મહિના સુધી ત્યાં જઈને વસે, અમારી અહીંયા એકલા રહેવાની ઈચ્છા છે. ગંગાબાઈએ વિનંતી કરી, કૃપાનાથ આ નિર્જન વન પ્રદેશમાં આપ એકલા બિરાજશો, આપની સેવા અહીંયા કોણ કરશે? ત્યારે આપે આજ્ઞા કરી કે તૃતીય ગ્રહવાળા શ્રી બાલકૃષ્ણજીના પ્રપૌત્ર શ્રી વ્રજરાયજી અહીંયા પધારી રહ્યા છે. મેં એમના પૂર્વજોને વચન આપ્યું હતું, એમની સેવા મારે અંગીકાર કરવી છે. ગંગાબાઈ આવી શ્રી ગોવિંદજીને બધી વાત કહી. શ્રી ગોવિંદજી તો હેપતાઈ ગયા. અરે 27 દિવસ સુધી મારે શ્રીનાથજીનો વિરહ સહન કરવાનો, એ તો માનવા જ તૈયાર નથી. ત્યારે શ્રીનાથજીને એકલા કોના ભરોસે છોડીને જાઉં? ત્યારે ગંગાબાઈએ શ્રી ગોવિંદજીને સમજાવ્યા કે આપના તાત ચરણ શ્રી ગુસાઈજીએ તો 6 મહિના સુધી વિપ્રયોગ સહન કર્યો હતો. દરેક વસ્તુનું મૂળ પ્રભુની ઈચ્છા છે. અને આ તો ખાલી 27 દિવસની વાત છે, 27 દિવસ તો જોત જોતામાં પસાર થઈ જશે. પ્રભુની ઈચ્છા છે માટે આપ વિલંબ ન કરો. શ્રીનાથજીનો રથ ત્યાં ઉભો રહ્યો. સેવાની વસ્તુઓ, સામગ્રી અને સેવામાં આવશ્યકતા હતી એટલા સેવકો ત્યાં રોકાયા. બાકી બધા જ શ્રી ગોવિંદજીનો પરિવાર અને વધારાના બધા સેવકો 10 ગાંવ દૂર પર્વત પાસે એક નાનું ગામ ત્યાં પહોંચ્યા અને શ્રીનાથજીની સેવા છૂટી.
એનો શ્રી ગોવિંદજીને એવો વિપ્રયોગ થવા લાગ્યો, અન્નનો ત્યાગ કરી કેવલ ફલાહાર કરીને રહેવા લાગ્યા. અને લઘુરાસ પછી ગોપીજનોને છોડીને ઠાકોરજી જ્યારે અંતર્ધાન થઈ ગયા અને પ્રભુના વિરહમાં ગોપીઓની જેવી દશા થઈ, એ દશા અહીંયા શ્રી ગોવિંદજીની થઈ છે. જેમ ગોપીઓ પ્રભુને શોધવા માટે નીકળી છે, જે કોઈ વૃક્ષ માર્ગમાં મળે એને ગોપીઓ પૂછતી કરે, તમે મારા પ્રભુને ક્યાંય જોયા છે? એમ શ્રી ગોવિંદજીને પણ શ્રીનાથજીનો એવો વિરહ થયો કે માર્ગમાં કોઈ વૃક્ષ આવે તો એ વૃક્ષને ભેટી પડતા અને પૂછતા કે અરે મારા પ્રભુ ક્યાં છે, મારા શ્રીજી બાવા ક્યાં બિરાજે છે? દરરોજ સવારે વાગંબર અને મૃગશાલા પહેરે, પોતાના આખા અંગ પર ભસ્મ લગાડી જટાજૂટ બાંધે, જોગીનો વેશ ધારણ કરે. અને શ્રી ગોવિંદજીનો સેવક એક દરજી હતો, એનું નામ રોડા દરજી. એ સારંગી બહુ સુંદર વગાડે. શ્રી ગોવિંદજી જોગીનો વેશ પહેરીને નીકળે અને સાથે એમનો સેવક સારંગી વગાડે. જોગીયા ગાતા જાય, ઘેર ઘેર પધારે, ઘેર ઘર જઈને પૂછે અરે મેરો છોટો સો લાલા કઈ ખોઈ ગયો હે, કોઈને દેખ્યો હે કા, અરે કોઈ કો મિલે તો જરૂર મોકો બતાઈયો કે મેરો લાલા કહાં હે. આમ ગુરુ અને સેવક બંને જોગી બની ગયા. રોડા દરજી સારંગી વગાડે અને શ્રી ગોવિંદરાયજી જોગી બની અને જોગિયા ગાય. 27 દિવસ સુધી શ્રી ગોવિંદજી મહારાજે ગાયેલા 27 જોગિયા છે, પરંતુ અત્યારે કેવળ 10 જોગિયા પ્રાપ્ત થાય છે. અને માના એક જોગિયાનું આપણે શ્રવણ કરીએ કે વિરહ અવસ્થામાં શ્રી ગોવિંદજીએ કેવા અદભુત જોગિયાનું ગાન કર્યું છે. મહારાજની અવસ્થા જોગીની છે, રાગ પણ જોગ રાગ છે, એટલા માટે એ જોગિયા કહેવાય છે. બસે બસે બન is the best.
बसे बनमानी आले किस विध पाई है वनमारिया जे वनमा क्या खोवाई गया छे केवी रीते मळे कोई तो उपाय बताओ ऐसे में को आन मिलाओ गोविंद भुज भरी भेटो नैन निरखी अंग अंग सिराइए अरे कोई जो मारा प्रभु बतावे के क्या छे तो भुजा पेलावी हूं तो मारा प्रभु ने भेटी लो અને પ્રભુના દર્શન થાય તો નયનોને તૃપ્તિ થાય એ રીતે વિરહના 27 દિવસ પૂરા થયા 28મે દિવસે ગંગાબાઈએ શ્રી ગોવિંદજીને કહ્યું કે બાવા હવે જોગી વેશ તજી દો શ્રીનાથજી સ્વયં તમને યાદ કરી રહ્યા છે શ્રી ગોવિંદજી મહારાજ પધાર્યા અને શ્રીનાથજીના ચરણોમાં પડ્યા વિનંતી કરી કૃપાનાથ હવે આપનો આવો વિરહ ક્યારે પણ ના આપશો
આખો પરિવાર શ્રીનાથજીની સન્મુખ થયો, બધા પ્રસન્ન થયા. દંડોતી ધાર પર પધારી શ્રી વ્રજરાયજી પર કૃપા કરી. 27 દિવસ શ્રીનાથજીએ એમની સેવા અંગીકાર કરી. શ્રીનાથજીનો મુકામ ત્યાંથી ઉપડ્યો. જેઠ અને અષાઢ મહિનાના પ્રવાસ પછી રથ કોટાબુંદીમાં કૃષ્ણ વિલાસ નામના સ્થળ પાસે આવી પદ્મશિલા પાસે અટક્યો. કે છે રાજા અનિરુદ્ધસિંહજીએ શ્રીનાથજીના દર્શન કર્યા અને ગોવિંદજીને વિનંતી કરી, કૃપાનાથ મારો મનોરથ છે કે આપ થોડો સમય અહીંયા બિરાજો, શ્રીનાથજીને આપની રક્ષા માટે મારા નિષ્ઠાવાન 5000 રાજપૂત સેવકોની ફોજ તૈયાર છે. અને રાજાની ભાવના જોઈ શ્રીનાથજીએ ગંગાબાઈને આજ્ઞા કરી અને આખો ચાતુર્માસ ત્યાં કોટા બુંદીમાં વિતાવ્યો. અને મા રાજાએ શ્રી ગોવિંદજીના માધ્યમથી શ્રીનાથજીના ખૂબ સુંદર સુંદર મનોરથો કર્યા અને પોતાના દૈવી દ્રવ્યોનો વિનિયોગ કરાવ્યો. ત્યાંથી શ્રીનાથજીનો રથ જોધપુર તરફ રવાના થયો. માર્ગમાં અજમેર પાસે પુષ્કર સરોવરની નજીકમાં રથ આવીને અટક્યો. શ્રી ગોવિંદજીએ કારણ પૂછ્યું. ગંગાબાઈએ કહ્યું, કૃપાનાથ, અહીંયા નજીકમાં પુષ્કર સરોવર છે, અતિ પ્રાચીન સ્થળ છે, એમાં સુંદર કમળના ફૂલ ખીલ્યા છે અને કમળના ફૂલની સુગંધથી લલચાઈ અને આ નાના બાળકે રથ અહીંયા અટકાવ્યો છે. આપ કમળના પુષ્પ લઈ શ્રીનાથજીને અંગીકાર કરાવો, પછી રથ ત્યાંથી આગળ ચાલે. તરત જ મહારાજશ્રીએ સેવકો દોડાવ્યા. સેવકો લાલ અને સફેદ કમળના સુંદર પુષ્પો લઈને હાજર થયા. સમગ્ર પરિવારે એક એક કમળનું પુષ્પ ભાવથી પ્રભુને અંગીકાર કરાવ્યો. પ્રભુ પ્રસન્ન થયા અને પછી રથ ત્યાંથી આગળ વધ્યો. મા મહિનાના પ્રારંભમાં શ્રીનાથજીનો રથ કિશનગઢ આવ્યો. રાજા માનસિંહના પિતા રૂપસિંહજી પરમ વૈષ્ણવ હતા. માનસિંહને બધાઈ મળી કે વ્રજના ઠાકોર અહીંયા કિશનગઢ પધારી રહ્યા છે. એ સમયે જલપાન કર્યા વગર રાજા ક્ષણે દોડ્યો. શ્રીનાથજીના દર્શન કરી ખૂબ આનંદિત થયો. રાજાએ વિનંતી કરી, કૃપાનાથ, શ્રીનાથજી તો અમારા પરમ ઈષ્ટ દેવ છે, પણ જો પ્રગટ રૂપે અહીંયા બિરાજશે તો બાદશાહને જાણ થયા વગર રહેશે નહીં, અને જો થોડો સમય શ્રીનાથજી ગુપ્ત રૂપથી અહીંયા બિરાજશે તો પ્રભુની સર્વ પ્રકારની સેવા કરીને હું મારું પરમ સૌભાગ્ય માનીશ. કે છે ઠેક ડોલોત્સવ સુધી શ્રીનાથજી ત્યાં બિરાજ્યા, ભાગ ખેલ્યા અને અનેક પ્રકારના મનોરથો પણ સંપન્ન થયા. ચૈત્ર માસના પ્રારંભમાં શ્રીનાથજીના રથે જોધપુર તરફ પ્રસ્થાન કર્યું. માર્ગમાં વિલાસપુર આવ્યું, વિસલપુર આવ્યું અને વિસલપુરમાં એક વૈરાગી સાધુ રહેતો હતો. કે છે આ સાધુ એકવાર એના ગુરુ સાથે ગંગા સ્નાન કરવા ગયો. ત્યાંથી પાછા ફરતી વખતે ગુરુ શિષ્ય બંને વ્રજમાં ગયા. ગુરુએ તો ગિરિરાજજી પર જઈ શ્રીનાથજીના દર્શન કરી લીધા, પણ પેલો જે શિષ્ય હતો એ ભાગવત ભણ્યો હતો, એ ગિરિરાજજીના અલૌકિક સ્વરૂપને જાણતો હતો અને શિષ્યે ગિરિરાજજી પર પગ ન ધર્યો. ગુરુ તો રોજ જઈને શ્રીનાથજીના દર્શન કરે અને પ્રભુના અદ્ભુત સ્વરૂપનું વર્ણન આવીને શિષ્ય પાસે કરે, અને પેલા શિષ્યનું મન પ્રભુના દર્શન કરવા લલચાય, પણ શ્રી ગિરિરાજજીનું મહાત્મ્ય જાણતો હતો. જેઓ ગિરિરાજજી પાસે જાય
અને ભાગવતજીના દસમ સ્કંદના એકવીસમા અધ્યાયનો પાંત્રીસમો શ્લોક એને યાદ આવી જાય. કૃષ્ણ સ્તન્યતમમ રૂપમ ગોપ વિશ્રુંભણમ ગત શૈલોસ્મિતે ભુવન ભૂરી બલી માદદ બૃહદ્વપુ. ત્રણ દિવસ મનોમંથન ચાલ્યો. શ્રી કૃષ્ણ પણ ગોપોને વિશ્વાસ કરાવવાને માટે શ્રી ગિરિરાજ પર્વત પર વિશાળ સ્વરૂપે પ્રગટ થઈ પોતે જ બિરાજમાન થયા અને હું જ ગિરિરાજ છું એમ કહીને શ્રી કૃષ્ણ પોતે પકવાન રોગવા લાગ્યા. આ શ્લોકનું સ્મરણ થાય અને પેલો શિષ્યનો પગ અટકી જાય, ગિરિરાજજી પર એ પગ ન ધરે. આ શિષ્યના મનમાં શ્રીનાથજીના દર્શનનો બહુ તાપ હતો. ગુરુના દેહ ત્યાગ પછી આ શિષ્ય હવે મહંત બન્યો હતો અને એના ઉપર કૃપા કરવા માટે શ્રીનાથજીનો રથ અહીંયા અટક્યો અને આ શિષ્યને શ્રીનાથજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી, જેના દર્શન કરવા માટે તારા નેત્રો તરસી રહ્યા હતા એ જ વ્રજના ઠાકોર અમે છીએ. આવતીકાલે તારા ગામના પાદરમાંથી મારો રથ નીકળશે, તું અમારા દર્શન કરવા માટે મારા શ્રીને વિનંતી કરજે. મારા શ્રી તને દર્શન નહીં કરાવે, આનાકાની કરશે તો તું અમારા શિંગારનું વર્ણન કરજે કે આજે પ્રભુએ શ્વેત પાગ અને પિછોરાનો શિંગાર ધારણ કર્યો છે અને આ જ રથમાં પ્રભુ બિરાજે છે, એ પ્રમાણ તું આપીશ ત્યારે મારા શ્રી તને મારા દર્શન કરાવશે. બીજું, અમને રસ્તામાં રાજભોગ અરોગવામાં પરિશ્રમ પડે છે, અમારે એક ચોકીની આવશ્યકતા છે, તું ભોગ ધરવા માટે ચોકી તૈયાર કરીને સાથે લેતો આવજે અને એ ચોકી ઉપર અમે નિત્ય ભોગ અરોગશું. બીજે દિવસે સાંજે રથ આવ્યો, વૈરાગ્ય આવ્યો, મહારાશ્રીને વિનંતી કરી મને પ્રભુના દર્શન કરાવો, મહારાશ્રી આનાકાની કરી. વિચાર્યું લાગે છે કોઈ આ બાદશાહનો જાસૂસ છે, પણ શ્રીનાથજીની આજ્ઞા અનુસાર પેલા વૈરાગીએ પુરાવો આપ્યો કે સ્વયં પ્રભુએ અમને આજ્ઞા કરી છે અને આજે પ્રભુએ શ્વેત પાગ અને પર્વતનીના શિંગાર કર્યા છે. ત્યારે મહારાશ્રીએ શ્રી ગોવિંદજીએ શ્રીનાથજીના દર્શન વૈરાગીને કરાવ્યા અને વૈરાગીએ પધરાવેલા એ પાટિયા ઉપર એ ચોકી પર શ્રીનાથજીને રાજભોગ રોગ આવ્યો. રથ ત્યાંથી ઉપડ્યો, એ પાટિયાને વધારાનું સમજી અને સેવકોએ પેલું પાટિયું ત્યાં છોડી દીધું. ત્રણ કોસ આગળ જઈને શ્રીનાથજીનો રથ અટક્યો. બહુ પ્રયત્ન કરે પણ શ્રીનાથજીનો રથ આગળ ન ચાલે. ત્યારે ગંગાબાઈએ શ્રીનાથજીને પૂછ્યું, કૃપાનાથ અહીંયા કોઈ એવું રમણીય સ્થાન તો નથી, તો આપનો રથ કેમ અટક્યો? ત્યારે શ્રીનાથજીએ ગંગાબાઈને આજ્ઞા કરી, અત્યાર સુધી અસુવિધા સહન કરીને મેં રાજભોગ અરોગતા હતા, અમે પેલા વૈરાગીને એ ચોકી બનાવવાની આજ્ઞા કરી, આજે વૈરાગીની ચોકી પર અમે રાજભોગ અરોગ્યા, ખૂબ પ્રસન્ન થયા અને પેલા જલગરિયાઓ એ ચોકીને ત્યાં મૂકીને આવ્યા છે, એ ચોકી આવશે પછી જ અમારો રથ આગળ ચાલશે અને પછી જ અમે રાજભોગ અરોગશું. આ સાંભળીને મહારાશ્રી પણ ચકિત થઈ ગયા, માણસો દોડાવ્યા, વૈરાગીને મળ્યા. વૈરાગીએ પાટિયો ત્યાં જોયું અને એને સાચવીને રાખ્યું હતું. એ પાટિયાની ચોકી સેવકો લઈને આવ્યા પછી જ રથ આગળ વધ્યો. આ રીતે શ્રીનાથજીએ માર્ગમાં એ વૈરાગીની સેવા પણ અંગીકાર કરી. આગળ શ્રીનાથજીનો મુકામ ચાંપાસેનીમાં થયો. ચાંપાસેનીમાં કદમના વનમાં કદમખંડીમાં શ્રીનાથજી બિરાજ્યા અને ચાતુર્માસ ત્યાં પૂરો કર્યો. પછી શ્રીનાથજી આજ્ઞા કરી,
गोविंद जी महाराज उदयपुर पधारिया, महाराणा राज सिंह जी ने मल्या कि श्रीजी बाबा या मेवाड़ में बिराजवा मागे छे। आ महाराणा राज सिंह जी ना लग्न किशनगढ़ नी कुवरी चारुमती साथे थया था। किशनगढ़ नो परिवार तो पहला थी वैष्णव हतो, अने कहे छे के आ चारुमती खूब ज सुंदर हती, औरंगजेब एना रूप थी आकर्षाई ने पामवा मांगतो हतो, पण एने परणी न शक्यो अने क्रोधमां आवी महाराणा राज सिंह जी नी साथे ने बधा ज पोताना जूना मैत्रीना संबंधो तोड़ी नाख्या अने महाराजाना परिवार साथे दुश्मनी बांधी। आवी परिस्थितिमां सिनाजीनो मुकाम थाय बढ़तामां घी ओमाय, एक तो जूनी दुश्मनी फरी सिनाजीनो मुकाम थाय बादशाह वधारे त्रास आपे। કેશે મહારાણા એમના વૃદ્ધ માતાને મળવા આવ્યા, બધી વાત કરી, માતાશ્રી આવું ધર્મ સંકટ ઊભું થયું છે, શું કરું? રાજમાતાએ કહ્યું, જુઓ બેટા, અજબ કુંવરના ભાગ્ય પ્રતાપે શ્રીજી બાવા આપણા દેશમાં પધાર્યા છે, બાકી આપણે એવા ભાગ્ય ક્યાં કે ઠાકોરજી અહીંયા પધારે, તમે વિલંબ ન કરો। મહારાજશ્રીને વિનંતી કરી કે આપ સંકોચ કર્યા વગર વાસ્તે ગાતે શિનાજીને આપણે ત્યાં પધરાવો, બાદશાહ ચડી આવશે તો જોયું જશે, અમે રાજપૂત છીએ, ક્ષત્રિય છીએ, અરે રાજપૂત જો થોડી જમીન માટે પોતાના પ્રાણ આપી શકે તો પોતાના પ્રાણ પ્રેષ્ઠ પ્રભુને માટે શું પોતાના પ્રાણ અર્પણ ના કરી શકે? અરે પ્રભુની સેવા માટે પોતાના પ્રાણ અર્પણ કરવાથી વિશેષ બીજું શું છે? અરે ત્રિભુવનના ધણી સામે ચાલી આપણા રાજ્યમાં જો પધારવાના હોય તો સમજી લો કે આપણા કેટલાય જન્મોના પુણ્ય કર્મોનું ફળ આપણને મળી રહ્યું છે। તમે વિલંબ ન કરો, ઠાઠ માઠથી પ્રભુને પધરાવી લાવો। મહારાણાએ આવી અને શ્રી ગોવિંદજી મહારાજને દંડવત પ્રણામ કર્યા, વિનંતી કરી, વિના સંકોચે આ પ્રભુને પધરાવીને લાવો। ચાંપાસેનીમાં અન્નકૂટનો ઉત્સવ કરી, વિક્રમ સંવત 1728ના કારતક સુદ પૂનમના દિવસે શ્રીનાથજીના રથનો પૈડું ધીરે ધીરે આગળ વધ્યો અને શ્રીનાથજીનો મુકામ મેવાડની તરફ આગળ વધ્યો। અજબ કુંવરબાઈને આપેલું વચન પૂરું કરવા માટે શ્રીનાથજીએ વ્રજ છોડ્યું અને અનેક જીવો શ્રીનાથજીના દર્શન માટે તરસી રહ્યા હતા। એક એક જીવો પર શ્રીજી બાવા કૃપા કરી રહ્યા છે। જ્યારથી શ્રીનાથજી વ્રજ છોડીને પધાર્યા, વ્રત તો સાવ વેરણ શેરણ થઈ ગયું। જેમ વ્રજ છોડીને સારસ્વત કલ્પમાં પ્રભુ પધાર્યા, વ્રજ અને વ્રજવાસીઓની જે દશા થઈ, કે છે પ્રભુના પધાર્યા પછી ગાયોએ ઘાસ ખાવાનું બંધ કરી દીધું, વાછરડાઓએ દૂધ પીવાનું બંધ કરી દીધું। ભગવાન શ્રી કૃષ્ણ વ્રજ છોડીને પધાર્યા પછી વ્રજના કોઈ વૃક્ષ ઉપર ફળ કે ફૂલ ઉગ્યા નથી। નિશદિન બરસત નયન હમારે, એ વ્રજના ગોપી ગ્વાલોના નેત્રોમાંથી તો રાત દિવસ અશ્રુ વહી રહ્યા છે। એમ અત્યારે પણ પ્રભુ જ્યારથી વ્રજ છોડીને પધાર્યા, માનો અજબ કુંવરનું કાંડું પકડી અને આ મેવાડનો નાથ ચાલ્યો છે એ અજબ કુંવર પર કૃપા કરવા માટે। Thank you.
भेटी पड़े एम एक एक वृक्ष मानो प्रभु से मानी एक एक वृक्ष ने जी बात भरी ने भेटे हसुओ सारे પ્રભુ અજબ કુંવરની સાથે ચોપાટ રમ્યા ને કદાચ એવો દાવ લાગ્યો હશે કે જો અજબ કુંવર ચોપાટમાં જીતે તો શ્રીનાથજી વ્રજ છોડીને મેવાડ પધારે અને પ્રભુ જીતે તો અજબ કુંવર વ્રજમાં આવીને રહે અને માનો એ ચોપાટની બાજી અજબ કુંવર જીતી ગઈ અને પ્રભુને વ્રજ છોડી અજબ કુંવરનું વચન પૂરું કરવા માટે પધારે આજે તો એ મેવાડનો ધણી બનવાનો છે. આજે તો એના દર્શન કરવા માટે આપણે ઝાપટ ખાવી પડે, આપણે સોટીઓ ખાવી પડે. Thank you.
વાસીઓ તો આજે તડપી રહ્યા છે, આંસુ સારી રહ્યા છે. અજબ કુંવરનું વચન પૂરું કરવા માટે વ્રજ છોડી પ્રભુ મેવાડ પધારી રહ્યા છે. અનેક પર્વતમાળાઓ, અનેક ઘાટીઓ, મેદાનો માર્ગમાં શ્રીનાથજીનું સ્વાગત કરતા રહ્યા. અનેક નાના નાના રાજાઓ, પરગણાઓ બધા શ્રીનાથજીના સ્વાગતમાં જોડાયા. એક તો બાદશાહના હુલાનો ભય અને શ્રીનાથજીના પધારવાનો હર્ષ, બંને સાથે સાથે અહીંયા મહારાણા રાજસિંહ રાજાઓ મહારાજાઓને સાથે લઈ પોતાનો આખો રસાલો સામે લઈ પ્રભુના સ્વાગત માટે આવી રહ્યા હતા. શ્રીનાથજીને કોઈ પરિશ્રમ ન પડે એટલા માટે પૂરી તૈયારી થઈ ચૂકી છે. મહારાણાના રસાલામાં 20,000 ધનુર્ધારી ભીલો હતા.
5000 सशस्त्र पायदल, 7000 घोड़े सवार, 1000 ऊंट सवार सैनिकों अने असंख्य हाथी होता। आतर्प सिनाजी ना रथनी आगळ तिलकायत श्री दामोदर जी, काका श्री गोविंद जी, काका श्री बालकृष्ण जी अने काका श्री वल्लभ जी प्रभु ने मोरचल अने चमर करी रहा था। सिनाजी ना रथनी पाछळ पाछळ गंगाबाई नू बळद गाड़ू हतु। गंगाबाई ना बळद गाड़ानी पाछळ रेही श्री विठ्ठलनाथ जी भट्ट, जिमने संप्रदाय कल्पद्रुम ग्रंथ लख्यो हतो, एमनु बळद गाड़ू। असंख्य नर नारीओ हाथमां ध्वजा पताका लई धोड़पद गाई रह्या हता। अहींथी महाराणा प्रभुना स्वागत माटे आवी रह्या छे, अहींथी सिनाजीनो आखो रसालो आवी रह्यो छे। बन्ने राजवी समूह साम सामे आव्या, 51 तोपोनी सलामती सिनाजी ने अपाई। ढोल ताशा भेरी सिंगा नगारा थाली दुंदुभी वागवा लाग्या, चारे तरफ थी सिनाजी पर पुष्प वृष्टि थवा लागी। उदयपुर नरेश महाराणा राज सिंह जी सौनी आगळ आव्या। महाराणाए सिनाजी ने साष्टांग दंडवत कर्या, 1000 स्वर्ण मुद्राओ भेट करी। ત્યાંથી શ્રીનાથજી નો કાફલો ઉદયપુર તરફ વધવા લાગ્યો। થોડા દિવસ વીત્યા, કેલવા ગામની ભાગોળે શ્રીનાથજી નો રથ અટક્યો। ત્યાં નજીકમાં એક તળાવ હતું અને શ્રીનાથજીએ પોતાના જારીજી ભરવા માટે એ તળાવનું જલ મંગાવ્યું। ઉત્થાપન થી શહેન સુધીનો સેવાનો ક્રમ ત્યાં પહોંચાયો, રાત્રિ મુકામ ત્યાં રહ્યો। અર્ધરાત્રિનો સમય થયો ત્યારે તળાવની આસપાસ જોર જોરથી શ્રીનાથજીના જય જયકાર સંભળાવા લાગ્યા। અવાજ સાંભળીને બધા ઊંઘમાંથી જાગી ગયા। આસપાસ નજર કરી કોઈ દેખાતું નથી। અટકળે બધાએ તળાવ તરફ મોડો રાખીને પૂછ્યું, તમે કોણ છો જે શ્રીનાથજીનો જય જયકાર કરી રહ્યા છો? ત્યારે આકાશમાંથી શબ્દો સંભળાયા, આ તળાવમાં અમે 1,00,000 ભૂત પ્રેત રહીએ છીએ। 1,000 વર્ષથી અમારી ગતિ થતી નહીં હતી। આજે ગોવર્ધનધર શ્રીનાથજીએ આ તળાવનો અંગીકાર કર્યો, તેથી અમારા બધાની મુક્તિ થઈ ગઈ અને હવે પ્રભુનો જય જયકાર કરતા વિમાનમાં બેસી અને અમે બધા વૈકુંઠ લોકમાં જઈ રહ્યા છીએ। કે છે, વહેલી સવાર સુધી આ પ્રભુનો જય જયકાર ચાલતો રહ્યો। આ રીતે માર્ગમાં આવતા અનેક સ્થળોનો ઉદ્ધાર કરતા શ્રીનાથજી અજબ કુંવરના ગામ સિંહાડમાં પધાર્યા છે। શરીરાયજી તો ત્રિકાળ જ્ઞાની હતા, આપને તો પહેલાથી જે વસ્તુનો ખ્યાલ હતો કે ભવિષ્યમાં અજબ કુંવરને આપેલું વચન પૂર કરવા શ્રીજી બાબા અહીંયા પધારશે, ત્યારે શરીરાયજી તો સિંહાડની બાજુનું જ ગામ ખેડા, આજે જે પ્રીતમપોળ છે એ સિંહાડ અને ગામ ખેડાની હદ છે। શરીરાયજી વિચાર્યું કે આ સિંહાણની જગ્યા ભવિષ્યમાં શ્રીનાથજીની સત્તાની થવાની છે, એનો તો મારાથી જલ પણ ના લેવાય, અને વિલંબ કર્યા વગર શ્રીનાથજીની સેવામાં જલ્દી પહોંચી શકાય। એ ગામ ખેડાની હદમાં જ શરીરાયજીએ શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર બંધાવ્યું હતું। અમને ખેમડોરમાં પણ પોતાનું નિજગ્રહ વસાવ્યું હતું, જ્યાં શરીરાયજીના વધાઈ મળી કે શ્રીનાથજી સ્વયં પધારી રહ્યા છે, પ્રભુનો કાફલો આવી રહ્યો છે। રાજનગર ગામેથી શરીરાય મહાપ્રભુ પણ મહારાણા રાજસિંહની સાથે થઈ ગયા, અને જ્યાં સિંહાડની હદમાં શ્રીનાથજીનો રથ પહોંચ્યો,
બધા જ શ્રીનાથજીના ઉવારણા લેવા લાગ્યા, સૌ પ્રભુને કળશ ઉતારવા લાગ્યા. માનો બધા જ મેવાડના વાસીઓ આજે આનંદ ઉત્સવ મનાવી રહ્યા છે. અરે માનો સ્વયં ઠાકોરજી આજે પોતે ઉત્સવ બનીને પોતાના આંગણે પધાર્યા છે, એમ પ્રભુનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે સૌ સાથે મળીને પ્રભુનું સ્વાગત કરીએ. દર્શન આવી કર
ગામ ખેડામાં શ્રી વિઠ્ઠલનાથજી પણ વસે. આજે તો એ બંને ગામ એક જ નાદવારાના નામથી પ્રખ્યાત છે. શ્રી મથુરાધીશજી પણ કોટા પધાર્યા. શ્રી દ્વારકાધીશજી પણ વ્રજ છોડી કાકરોલી પધાર્યા. શ્રી ગોકુલચંદ્ર માજી ને શ્રી મદન મોહનજીના સ્વરૂપ પણ થોડા મહિનાઓ માટે જયપુર બિરાજ્યા છે. એટલે બધા સ્વરૂપોએ માનો મારવાડ પર કૃપા કરી છે. શ્રીનાથજીનો વ્રજ જયારે અજબ કુંવરના ગામ સિંહાડમાં પહોંચ્યો, અજબ કુંવરબાઈનું ઘર સાવ ખાલી હતું. કારણ કે પ્રભુની પ્રતીક્ષા કરતા કરતા અજબ કુંવરબાઈની ઉંમર 135 વર્ષની થઈ, વૃદ્ધ થઈ ગયા. એમને એકલા રાખવાનું ઠીક ન લાગતા મેવાડના મહારાણા રાજસિંહે સમજાવી અને અજબ કુંવરબાઈને પોતાના ઘરે લઈ આવ્યા. અહીંયા સિંહાડમાં શ્રીનાથજીનો રથ એક પીપળાના વૃક્ષ પાસે ઉભ્યો અને પીપળાનો વૃક્ષ એટલે એ સ્થાન કે શ્રીનાથજીના મંદિરમાં આપણે પ્રવેશ કરીએ ને જ્યાં કૃષ્ણ ભંડાર હાલમાં આવે છે. અને કૃષ્ણદાસ અધિકારીના સ્મરણમાં આજે પણ શ્રીનાથજીની મુખ્ય પેઢીને કૃષ્ણ ભંડાર કહેવામાં આવે છે. એ જ પીપળાના વૃક્ષ પાસે શ્રીનાથજી 2 માસ બિરાજ્યા. અહીંયા આખું ઉદયપુર શ્રીનાથજીના સ્વાગત માટે પ્રતીક્ષા કરી રહ્યું છે. મહારાણાનો પરિવાર તો આગળ પહોંચી ગયો કે પ્રભુનો રથ ઉદયપુર પધારે અને પ્રભુનું ભવ્ય સ્વાગત થાય. બધાએ રથ ઉપાડવાની તૈયારી કરી પણ શ્રીનાથજીના રથનું પૈડું જમીનમાં ખૂપી ગયું. બહુ પ્રયત્ન કર્યો, બહાર ના નીકળ્યું. ગંગાબાઈએ કર જોડી શ્રીનાથજીને વિનંતી કરી, કૃપાનાથ આ શું લીલા છે? ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરી કે આજથી 115 વર્ષ પહેલા આ જ સ્થાનમાં અમે અજબ કુંવરબાઈની સાથે ચોપાટ ખેલવા પધારતા અને ત્યારે અજબ કુંવરબાઈને અમે વચન આપ્યું હતું કે એક દિવસ તારી કોટડીમાં આવી અને મંદિર બનાવીને અમે રહેશું. અહીંયા આસપાસ આટલો સુંદર અરવલ્લી પર્વત છે, આ બનાસ નદી છે, અહીંની હરિભૂમિ
આ બધી વસ્તુઓ મને વ્રજનું સ્મરણ કરાવે છે. માનો સ્વયં શ્રી ગિરિરાજજી ને શ્રી યમુનાજી બિરાજી રહ્યા હોય, આખું વાતાવરણ વ્રજ જેવું છે. અને એટલે મારી ઈચ્છા છે કે હવે મારે આ કોટડીમાં જ બિરાજવું છે અને અહીંયા જ અમારું મંદિર સિદ્ધ કરાવવું. ગંગાબાઈએ શ્રીનાથજીની ઈચ્છા શ્રી ગોવિંદજી મહારાજને જણાવી. મહારાજશ્રીએ મહારાણાને આવીને બધી આજ્ઞા કરી કે શ્રીજી બાવાની તો આવી ઈચ્છા છે, અને પ્રભુની ઈચ્છાને શિરોધાર્ય કરી દેલવાડા નરેશ ઝાલા જેતસિંહજીને શ્રીનાથજીનું મંદિર બંધાવવાનું બધું કાર્ય સોંપ્યું. ગોપાલદાસ મિસ્ત્રીને આજ્ઞા અપાઈ, અનેક ઉત્તમ કારીગરો કામમાં જોડાયા. રાત દિવસ કામ ચાલ્યું, જ્યાં ગિરિરાજજી ઉપર 20 વર્ષે મંદિર તૈયાર થયું હતું, અહીંયા ખાલી 2 મહિનામાં નૂતન નંદાલય સિદ્ધ થઈ ગયું. કારણ કે પર્વતો પણ નજીક, બધી વસ્તુઓ સહેલાઈથી મળી ગઈ. વિક્રમ સંવત 1728ના મહાવદ સાતમ શનિવાર, અને તારીખ પ્રમાણે જોઈએ તો 20 ફેબ્રુઆરી 1672ના શુભ દિવસે વેદોક્ત રીતેથી ધામધૂમપૂર્વક એ સમય 17 વર્ષની આયુના તિલકાશ્રી દામોદરજીના હાસે એમના ત્રણેય કાકાશ્રીઓએ શ્રીનાથજીને પાઠ પધરાવ્યા. બોલીએ શ્રી ગોવર્ધન. આ દિવસ પણ શ્રીનાથજીએ મહાવદ સાતમનો પસંદ કર્યો છે. આમ વ્રજ છોડ્યા પછી 2 વર્ષ 4 મહિના અને 7 દિવસ રથમાં શ્રીનાથજી બિરાજ્યા, દેશાટન કરી અને શ્રીનાથજી સિંહાણ બિરાજ્યા છે. શ્રી દ્વારકાનાથજી પ્રભુ પણ શ્રીનાથજીની સાથે જ રથમાં પધાર્યા. જ્યારે શ્રીનાથજીને અજબ કુંવરબાઈની કોટડીમાં મંદિર બનાવીને પાઠ પધરાવ્યા, ત્યારે મહારાજશ્રી બાજુમાં નાના 2 બીજા મંદિર તૈયાર કરાવ્યા, એક શ્રી નવનીત પ્રિયાજી માટે અને એક શ્રી દ્વારકાનાથજી માટે. વૈષ્ણવ શ્રીનાથજીના મંદિરમાં થઈ મોતીમહેલમાંથી, અને મોતીમહેલમાં ઉપર જવાનો જે નાનકડો ચોક છે એ શ્રી દ્વારકાનાથજીનું પ્રાચીન મંદિર. ત્યાં જ વર્ષો સુધી શ્રી દ્વારકાનાથજી બિરાજ્યા. આ ત્રણેય સ્વરૂપોને એક સાથે પાઠ પધરાવી અને મહારાજશ્રી વૈભવથી સેવા કરી. ઉદયપુરના મહારાણાએ વિચાર્યું, શ્રીનાથજી તો હવે કાયમ માટે અહીંયા બિરાજ્યા, સિંહાડ ગામ પણ શ્રીનાથજીના નામે કરી દઈએ, અને સિંહાડ શ્રીનાથજીને અર્પણ કર્યો. અને ત્યારથી શ્રીનાથજીના નામ સાથે સિંહાડનું નામ જોડાયું અને સિંહાડનું નામ નાથદ્વારા થયું છે, અને એ જ નાથદ્વારા નામ આજ સુધી પ્રચલિત છે. પાટોત્સવને દિવસે મહારાણાનું આખું કુટુંબ શ્રીનાથજીના દર્શન કરવા સન્મુખ થયું. સાથે 135 વર્ષના અજબ કુંવરબાઈ પણ હતા. ઝાંખી ઝાંખી દ્રષ્ટિ કરી, આમ હથેળી બી છાજલી કરી, જ્યાં શ્રીનાથજીના મુખારવિંદના દર્શન કર્યા અને શ્રીનાથજીએ અજબ કુંવર સામે મધુરું સ્મિત કર્યું. માનો કહ્યું, અજબ દેખ, મેને અપનો વજન નિભાયો હૈ. અજબ કહે, રાજ, થારા વચન માટે તો આજ તક મેને અપને પ્રાણ ટીકાયે હૈ. કૃપાના થોડો સમય મને જે આપના દર્શનનું સુખ લેવા દેજો. અને અજબ કુંવરે મધુર સ્વરે 10 પંક્તિનો એક સુંદર ધોળ ગાયું. જીરે ધન્ય ધન્ય રાણો રાજસંગ, કાંઈ ધન્ય ધન્ય મેવાડો દેશ, કૃપા કરી શ્રીનાથજી પધાર્યા એ દુજડે ઉઠ્યા મેં. અને ગંગાબાઈ ને અજબ કુંવરે સામ સામે જે ધોળો ગાયા છે આજે પણ પ્રચલિત છે. આ તરફ શ્રીનાથજી ગિરિરાજજી પરથી પધાર્યા,
चार वर्ष पूरा थया। बादशाह ना गुप्तचरों ने खबर पड़ी के पर्वत ना देव तो मेवाड़ ना पाड़ों नी वच्चे जाई ने वस्या छे। बादशाह मोटी जंगी फौज तैयार करी, मेवाड़ तरफ कूच करी, परिवार ने सुरक्षित स्थाने पहुंचाड़ी। महाराणाए 40,000 सूरवीरोनु सैन्य लीधो, नाहर गामना स्थाने पड़ाव कर्यो। तर श्रीनाथजीए गंगाबाई ने आज्ञा करी, तमे तिलकाए दाऊजी महाराज ने आज्ञा करो, कहीं थी थोड़े दूर पर्वतों पासे बाटरा नामनु गाम छे, त्यां रमणीय स्थल छे, त्यां कोई अमारी प्रतीक्षा करी रह्यो छे, माटे अमने त्यां पधरावो। गंगाबाई आवीने दाऊजी महाराज ने विनंती करी, महाराज श्री रथ तैयार करावे। श्रीनाथजी ने रथ में पधराव्या, पर्वतों नो रस्तो पथरावाड़ो विषम मार्ग तो हतो, पर ज्यां ज्यां मार्ग में खाड़ा टेकरा आवता महाराज श्रीना सेवको रूना कोमल गाडला लईने साथे चालता अने मार्ग में रूना गाडला पाथरी दे, जेथी रथ में ठाकोरजी ने परिश्रम न थाय। श्रीनाथजी आ बाटरा गाम में पधार्या, त्यां एक तपस्वी ऋषिवर अनेक वर्षो थी श्री कृष्णना दर्शन की प्रतीक्षा करता हता। अने आ ऋषिवर ने विश्वास हतो कि एक दिवस मारा श्री कृष्ण मने दर्शन देवा माटे जरूर पधारशे। पोताना योग बल थी एनी गति देवलोक सुधी हती, अने देवलोक मां जई त्यांथी नील कमल लईने आव्या हता, अने पोताना योग बल थी प्रभुनी प्रतीक्षा करता करता ए नील कमलोने कर्मावा पण ना दीधा। श्रीनाथजी सामेथी ए ऋषिने दर्शन देवा पधार्या, अने ऋषिए नील कमलनी सिद्ध करेली माळा श्रीनाथजीने धरावी। श्रीनाथजी प्रसन्न थया, एमना मनोरथ पूरा कर्या, ने श्रीनाथजीना दर्शन करी, अने पछी ए ऋषि उत्तम लोकमां गया। अहीं बादशाहनी फौज खिमनौरमां आराम फरमावी रही हती, त्यां ज बादशाहनी फौजमां एवी अंधाधूंधी फैलाई। શ્રીનાથજી શું લીલા કરી કે સિંહાણમાં જે શ્રીનાથજીનું મંદિર અને મંદિરના જગમોહન ચોકમાંથી અસંખ્ય કાળા ભમરાઓ ઉડવા લાગ્યા, લાખોની સંખ્યામાં ભમરાઓ ઉડ્યા, અને જ્યાં બાદશાહની ફોજ હતી ત્યાં સૈનિકોને આમ તીખા ડંખ મારવા લાગ્યા। સિપાહીઓ અચાનક આ ભમરાઓના હુમલાથી હેપતાઈ ગયા, આખી બાદશાહની ફોજ વેરણ શેરણ થઈ ગઈ। ना फौज में बादशाहनी साथे बादशाहनी बे बेगमो पण आवी हती, एमां एक बेगमनु नाम हतुं रंगी चंगी, अने नासभाग में ए भूली पड़ी गई, अने महाराणानो सैन्य जहां हतो त्यां भूलथी आवी चढ़ी। महाराणाना गुप्तचरोए आ भूली पलड़ेली बेगम रंगी चंगीनी वात आवीने बादशाहने करी। મહારાણાએ માણસો મોકલી સન્માનથી બેગમને બોલાવી, સલામ કરીને કુશળ સમાચાર પૂછ્યા। બેગમને કહ્યું કે તમે જરાય ગભરાશો નહીં, અમે નિશસ્ત્ર લોકો અને સ્ત્રીઓને ક્યારે પણ સતાવતા નથી, અમે રાજપૂત છીએ, અને તમે તો અમારા ધર્મના બેન સમાન છો, અમે તમને સન્માન સાથે બાદશાહ સુધી પહોંચાડી દેશું। બેગમ તો અવાક થઈ ગઈ, બેગમનું હૃદય પીગળ્યું, ગળગળા સ્વાદે બોલી, હું મારા ભાઈ અને મારા ખાવિંદ બેમાંથી કોઈને ગુમાવવા માંગતી નથી, હું બાદશાહને સમજાવીશ, મને ત્યાં પહોંચાડી દો। મહારાણાએ કહ્યું તમે અમારા બેન થયા, અને બેન ભાઈના આંગણેથી ક્યારેક ખાલી હાથે ન વળે, અને મહારાણા રાજસિંહે
એ બેગમ રંગી ચંગીને 10 ગામ ભેટમાં લખી આપ્યા છે અને બેગમને સુરક્ષાથી બાદશાહ સુધી પહોંચાડી. બેગમની બધી વાત સાંભળી અને બાદશાહના હૃદયમાં પરિવર્તન આવ્યું. એક તો અત્યારે ફોજ વગરનો થઈ ગયો હતો, મારણા ધારે ત્યારે તેને બંદી બનાવી શકત, અને ઉપરથી મહારાણાએ એની બેગમને બહેન બનાવી અને પોતાના સુધી સલામત પહોંચાડી. બાદશાહનું મન બદલાયું, સંધિ કરવા માટે તૈયાર થયો. બાદશાહે મહારાણાને કહ્યું કે અમારા મુલકમાંથી જે પર્વતવાળા દેવ ઉઠ્યા છે અને દેવે તમારે ત્યાં આવીને વસવાટ કર્યો છે, ખરેખર તમારા એ પર્વતના દેવ મહાન છે, તમે બધા એમના હુકમમાં રહેજો. અમારામાં સામર્થ્ય નથી કે અમે એમનું મંદિર તોડી શકીએ. અમે વચન આપીએ છીએ કે એ દેવ જ્યાં સુધી મેવાડમાં રહેશે ત્યાં સુધી અમે મેવાડ પર આક્રમણ નહીં કરીએ. પણ અમારો એક નિયમ છે કે જ્યાં જ્યાં અમે જઈએ છીએ ત્યાં ત્યાં એક મસ્જિદ બનાવીએ છીએ, માટે અમારી સ્મૃતિમાં તમે અહીંયા એક મસ્જિદનું નિર્માણ કરાવજો. એ રીતે બાદશાહ ત્યાંથી પાછો વળી ગયો. શ્રીનાથજીએ કેવી લીલા કરી, કેમની કૃપાથી આટલી મોટી ફોજ, આટલી મોટી આફત લોહીનું પણ એક ટીપું પાડ્યા વગર ચાલી ગઈ, અને આખા રાજવી પરિવારે શ્રીનાથજીની શરણાગતિ સ્વીકારી. હવે નાથદ્વારામાં બિરાજીને પણ શ્રીજી બાવા આવા જ અનેક ખેલ, આવી જ અનેક લીલાઓ કરી રહ્યા છે. ખીમનોર ગામના એક ગરીબ માળીએ પોતાનું દાતરડું વેચી સુંદર ગુલાબના પુષ્પો લઈ ખરીદી અને ભાવથી શ્રીનાથજીને અંગીકાર કરાવ્યા. જો પ્રભુ ભાવના ભૂખ્યા છે અને પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. કોઈ ઉત્તમ સામગ્રી, ઉત્તમ વસ્તુ જ્યારે જોઈએ ત્યારે મારા પ્રભુને લાયક છે, પ્રભુને અંગીકાર કરાવવાની ભાવના આપણી અંદર હોવી જોઈએ. આપણે સેવા કરીએ કે કોઈ ઉત્તમ વસ્તુ પ્રભુને સમર્પિત કરીએ ત્યારે પ્રભુએ ક્રિયા કે વસ્તુને અંગીકાર નથી કરતા, પણ એમાં રહેલા આપણા ભાવને પ્રભુ અંગીકાર કરે છે. ભાવ ઉત્તમ હોવો જોઈએ. અનેક પ્રસંગો છે. પેલા એક વૈષ્ણવે સુંદર ગુલાબનું ફૂલ જોયું, વિચાર્યું કે આ તો અમારા શ્રીજી બાવાના લાયક છે. ત્યાં બાદશાહનો સુબેદાર આવ્યો કે આ ગુલાબનું ફૂલ બાદશાહને આપવું તો રાજી થઈ જાય. ભાવતોલ ચાલ્યા છે, સામસામે મોલતોલ થયો. વૈષ્ણવ કે 10 પૈસા, પેલો કે 25 પૈસા, પેલો કે 1 રૂપિયો, પેલો કે 5 રૂપિયો, એમ કરતાં કરતાં 1,00,000% સુધી વાત પહોંચી. એ વૈષ્ણવ 1 ગુલાબના ફૂલના 1,00,000 રૂપિયા દેવા તૈયાર થયા. સુબેદાર વિચારે કે આ તો ગાંડો થયો છે, 1,00,000 રૂપિયામાં તો આખો બગીચો ખરીદીને બાદશાહને આપીશ. 1,00,000 રૂપિયાની કિંમત ચૂકવી એ ગુલાબનું ફૂલ ખરીદ્યા અને શ્રીજી બાવાને ધરાવ્યું. પ્રભુએ પ્રેમથી અંગીકાર કર્યો અને ફૂલ પ્રભુએ મસ્તક પર ધારણ કર્યો અને વૈષ્ણવના પ્રેમ સામે શ્રીનાથજીનું વજન પ્રેમથી ઝૂકી, શ્રીનાથજીનું મુખારવીન પ્રેમથી ઝૂકી ગયું. વજન ફૂલમાં નથી, વજન હતું વૈષ્ણવના ભાવમાં. કોઈ ઉત્તમ વસ્તુ ભાવથી પ્રભુને અંગીકાર કરાવીએ, પ્રભુ પણ પ્રસન્ન થાય. મારી પાસે એક દાતરડું હતું, એ વેચીને સુંદર ગુલાબના પુષ્પો ખીમનોરથી ખરીદી શ્રીનાથજીને અંગીકાર કરાવ્યા. શ્રીનાથજી પ્રસન્ન થયા અને તિલકાએ શ્રી દાઉજી મહારાજને આજ્ઞા કરી કે આ ખીમનોરના ગુલાબના પુષ્પો અમને બહુ પસંદ આવ્યા, આજ પછી ગુલાબના પુષ્પો તો અમે ખીમનોરના જ અંગીકાર કરશું. ત્યારથી આજ દિવસ સુધી કે છે ખીમનોર ગામમાં ગુલાબની ઘણી બધી ખેતીઓ છે અને ખીમનોર ગામના ગુલાબના પુષ્પ ઠાકોરજી અંગીકાર કરે છે. ગુલાબ જલ, ગુલાબનું અત્તર, ગુલાબની તમામ વસ્તુઓ
આ ખીમનોરના ગુલાબના પુષ્પોની પ્રભુ અંગીકાર કરે છે. આવા ખેલ, આવી અટપટી લીલા તો કેવળ શ્રીજી બાવા જ કરી શકે. તો કહે છે, એક વાર 10 દિગંત વિજયશ્રી પુરુષોત્તમજી નાથ દ્વારા પધાર્યા અને ઉષ્ણકાળના દિવસો હતા અને પુરુષોત્તમજી જ્યારે દક્ષિણમાં પધાર્યા ત્યારે દક્ષિણના પ્રવાસ દરમિયાન શ્રીજી બાવા માટે ખૂબ સુંદર જડાઉ મોજડી સિદ્ધ કરી લાવ્યા. નાથ દ્વારા પધારી તિલકાએ દાઉજી મહારાજને વિનંતી કરી, એમને બધા બડે દાઉજીના નામથી સંબોધતા. મૂળ નામ શ્રી દામોદરજી પણ બડે દાઉજીના નામથી પ્રસિદ્ધ થયા. અને પુરુષોત્તમજીએ વિનંતી કરી કે મારી ભાવના છે કે શ્રીજી બાવાને મોજડી અંગીકાર કરાવો. મહારાજશ્રીએ મોજડી ધરવાની આજ્ઞા આપી, પણ ઉષ્ણકાળના દિવસો એટલે આજ્ઞા કરી કે શિંગારથી રાજભોગ પર્યંત આ મોજડી શ્રીજી બાવાને ધરાવો. શ્રી પુરુષોત્તમજીએ ખૂબ જ વાલથી શ્રીજી બાવાને મોજડી ધરાવી. શ્રીનાથજી પ્રસન્ન થયા. શ્રી પુરુષોત્તમજીએ વિચાર્યું કે આ મોજડી ધરી અને શ્રીનાથજી બાવા ખૂબ જ હરખાય છે, રાજભોગ પછી ભલે આમ થોડો સમય વધારે પ્રભુ મોજડી ધરાવે. મોજડી ધરીને પ્રભુ પ્રસન્ન થયા અને આ મોજડી જો હું વળી કરી લઈશ તો કદાચ આ બાળક રિસાઈ જાય. તો મુખિયાજી ટોડા વ્યાસ હતા, એમને શ્રી પુરુષોત્તમજીએ સમજાવ્યા કે આ મોજડી ધરીને શ્રીનાથજી પ્રસન્ન છે, અમારી ઈચ્છા છે કે થોડો સમય વધારે ભલે શ્રીજી બાવા મોજડી ધારણ કરી રાખે. અહીંયા અનવસર થયા. મુખિયાજીએ મોજડી વળી ન કરી. ગ્રીષ્મ ઋતુ હતી, મોજડી ધરીને પ્રભુ પ્રસન્ન તો હતા પણ ચરણારવિંદમાં ગરમી થઈ રહી હતી, પ્રભુ બેચેન થઈ રહ્યા હતા. ઉત્થાપન વખતે સંકનાદ થાય ત્યારે મોજડી વળી થાય ત્યાં સુધી પ્રભુની ધીરજ ન રહી. અને એ ક્ષણે શ્રીનાથજી બાવાએ શ્રી હરિરાયજીને જતાવ્યું કે આ રીતે શ્રી પુરુષોત્તમજીએ મને મોજડી ધારણ કરાવી, મેં પ્રેમથી અંગીકાર તો કરી પણ હવે મારા ચરણારવિંદમાં પરિશ્રમ થઈ રહ્યો છે. માર્તે ઘોડે ખીમનોરથી શ્રી હરિરાયજી નાથ દ્વારા પધાર્યા, બનાસ નદીમાં અપરસમાં સ્નાન કર્યા, તિલકા શ્રી બડે દાઉજી મહારાજ પાસે પધાર્યા, બધી વાતચીત કરી અને ચાવીનો જોડો લઈ શંખનાદ કરી, શ્રીનાથજીના ચરણારવિંદમાંથી મોજડી વળી કરી, પ્રભુના ચરણારવિંદમાં શીત ઉપચાર કરી અને પરિશ્રમને દૂર કર્યો. ત્યારે શ્રી બળે દાઉજી મહારાજે મુખિયાજીને ઠપકો આપ્યો કે બાળક તો અંતે બાળક છે, બાળકને ભલે કોઈ વસ્તુ ગમી જાય પણ ઋતુ અનુસાર એ પ્રભુના સુખનો વિચાર કરવો જોઈએ, પ્રભુનું હિત શેમાં છે એ વિચાર કરવો જોઈએ. આવી જ રીતે શ્રી કાકા વલ્લભજી મહારાજના પુત્ર શ્રી વ્રજરાયજી પણ સેવામાં હતા અને રાજભોગ આરતી કર્યા પછી સૈયા મંદિર સુધી પેલા પેંડાની ગાદી બિછાવવાનું ભૂલી ગયા. પેંડો એટલે વૈષ્ણવ, પેલો ખાવાનો નહીં. આ સાંપ્રદાયિક પરંપરાગત સેવાના શબ્દો પણ વૈષ્ણવને ખ્યાલમાં હોવા જોઈએ. રાજભોગ પછી અનવસરનો સમય કહેવાય. પ્રભુને વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય, પ્રભુ તો બાળક છે, ઈચ્છા હોય તો વ્રજમાં પધારે અને ઈચ્છા હોય તો સૈયા પર જઈને વિશ્રામ કરે. એટલે સિંહાસનથી સૈયા મંદિરની સૈયાજી સુધી સુંદર એક ગાદી બિછાવવામાં આવે, એના પર ચાદર લાગે, એને પેંડો કહેવાય. શ્રી વ્રજરાયજી મહારાજ પેંડો બિછાવવાનું ભૂલી ગયા. શ્રીનાથજીએ ગંગાબાઈને આજ્ઞા કરી કે આજે મહારાજશ્રી પેંડો બિછાવવાનું ભૂલી ગયા છે અને હું તો ત્યારથી જ અહીંયા ઠાડો છું,
गंगाबाई विनंती करी कृपानाथ मारा अधिकार नी वात नथी हूँ तो त्यां भीतर ना जई शकू आप श्री हरिरायजी ने आज्ञा करो त्यारे पण श्री हरिरायजी खिमनोर बिराजता हता श्रीनाथजी एमने जताव्यो ने तात्कालिक खिमनोर थी पधार्या स्नान करी वेला शंखनाद करी ताला मंगल खोल्या पेंडो बिछाव्यो श्रीनाथजीना कपोल पर खूब वाल थी हाथ फेरव्यो बड़े दाऊजी महाराज पण पाछळ पाछळ पधार्या बधी लीला एमने जोई અને ત્યારે શ્રી હરિરાયજીએ બડે દાઉજી મહારાજ ઉંમરમાં ઘણા નાના ને આપે મહારાજશ્રીને શિખામણ આપી કે આપ તો તિલકાયત છો, આપ તો વલ્લભકુલના મુખ્ય ગણાવો, શ્રીનાથજીનો અધિકાર આપને શિરે છે અને શ્રીનાથજીની સેવામાં જ